વાળા ભક્તો, આજે પરમ ભક્ત ખોડા દાદાની શ્રદ્ધાંજલિ હોવાથી વાલા ગુરુજી સૌપ્રથમ વાલા વાલા મહારાજ રાજા ધીરજનું પૂજન કરી રહ્યા છે. વાલા ભક્તો, આજે આપણા અહીંના સમર્પિત ખોડા દાદા એમને વિશે જે કાંઈ સારા ગુણો સદગુણો હતા એના માટે પૂજ્ય ગુરુજી આજે શ્રદ્ધાંજલિ સભા રાખી છે. તો બંને મહારાજનું પૂજન કરી અને ખોડા દાદાને પણ ગુરુજી પૂજન કરી અને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. તો સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત અક્ષર નિવાસી ખોડાભાઈ વિઠ્ઠલભાઈ હડિયલ ખસની આજે શ્રદ્ધાંજલિ સભા અહીંયા કુંડળધામને આંગણે ભજન હોલમાં આપણે સૌ બધા ભક્તો સંતોએ મળી અને માણવાની છે. એમનામાં જે જે કાંઈ સારા ગુણો સદગુણો હતા આપણે બધાએ આજુબાજુવાળા ભક્તોએ જે કોઈ કાંઈ એ અનુભવ્યા છે તો એ બધા આપણે સૌ અહીંયા સભામાં આજે એને જાણીશું માણીશું અને એના જેવા થવા માટે આપણે પ્રયત્ન કરીશું, ભગવાનને પ્રાર્થના કરીશું. વાલા ભક્તો, ગુરુજી ગમે ત્યારે અવારનવાર કોઈ ભક્તોના 50 વર્ષ થાય 60 વર્ષ થાય કે આવી રીતે શ્રદ્ધાંજલિ સભા હોય તો એમાં એમના ગુણાનુવાદ કરાવી અને આપણને એવા થવા માટે ખૂબ સારો એમાંથી બળ પ્રોત્સાહન પૂરું પાડે એટલે આવા પ્રસંગો ગુરુજી યોજતા હોય છે. તો સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય. આવા પરમ ભક્ત ખોડા દાદાનું ગુરુજીએ પૂજન કર્યું, શ્રદ્ધા સુમન અર્પણ કરી પૂજ્ય ગુરુજી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વાલા ભક્તો, આપણા સત્સંગી જીવન ભાગવત ગીતા વગેરે શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે આ જગતની જે મોહ માયા એને છોડી અને આવા ભક્તો સંતોની મધ્યે રહેવું, એમનો મહિમા દિવ્ય ભાવ આ રાખવું અને મુક્ત બનીને ભગવાનના ધામમાં જવું, એવું ખોડા દાદાએ કામ કર્યું છે. ભાગવતમાં આવે છે કે ગોપીઓના ચરણરજની મહિમા સમજી અને ઈચ્છા કરી ઉદ્ધવજીએ કે આશામહો ચરણ રેણુ જુષામહમ શ્યામ વૃંદાવને કિમપિ ગુલ્મલતૌષધિનામ યાદ્યુસ્ત્યજન સ્વજન માર્યપથમ ચ હિત્વા ભેજુર મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃગ્યામ. જે ભગવાનના ચરણને ભગવાનની મૂર્તિને મોટી મોટી વેદની શ્રુતિઓ ખોળે છે એવા ભગવાનને ગોપીએ ઓળખી ભગવાનમાં પ્રેમ કર્યો અને એવી ગોપીઓના ચરણની રજ જ્યાં પડે છે ત્યાં મને રહેવાનું મળે એવી રીતનું જીવન આપણે ખોડા દાદાના જીવનમાં જોયું છે. તો એમના વિશે જે કાંઈ સારા ગુણો હતા તેઓ આપણે સંતો ભક્તોના મુખે સાંભળીશું. તો સૌ પ્રથમ પહેલાં ખોડા દાદાના થોડાક પરિચય વિશે આપણે જાણીએ. ખોડાભાઈ વિઠ્ઠલભાઈ હડિયલ, જેમનું મૂળ ગામ ખસ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ, જેમની જન્મ તારીખ 1/6/1941, એટલે લગભગ આઝાદી પહેલાં દાદા 6-1 વર્ષ આ પૃથ્વી ઉપર તેઓનો જન્મ થયેલો અને અક્ષરવાસ તેમનો 5/3/2024, 83 વર્ષની ઉંમરે. દાદાને ભાવના હતી, ગુરુજીને ઘણી વખત કહેલું કે મારે આ સંતો ભક્તો ભેગું રહેવું છે અને અહીંયા ધામમાં જવું છે, અહીંયા જ મારો અગ્નિ સંસ્કાર થાય. તો એ જ પ્રમાણે એમની જે ભાવના હતી એ પ્રમાણે ભગવાને એને બધું કરી દીધું. બહુ સરસ સંતોના અહીંયા સાનિધ્યમાં એમનો અગ્નિ સંસ્કાર થયો કુંડળધામમાં અને એઓ મહારાજની સાથે ભગવાનના ધામમાં ત્યાં ગયા. દાદા ખસમાં તેઓ રહેતા હતા. ખસમાં ત્યાં તેઓ 5 ધોરણ જેટલું ભણ્યા અને અવારનવાર ખસથી બોટાદમાં ત્યાં કંઈક પાટોત્સવ કે કંઈક પ્રસંગ હોય મંદિરે કંઈક કંઈક બીજું કામ પ્રસંગ હોય તો ત્યાં આવતા અને ત્યાં મંદિરે તેમને ભક્તોનો યોગ થતો હતો. ભક્તોના યોગથી એમને ગુરુજીનો પરિચય થયો કે આવા એક સારા સંત તેઓ ખોપાળામાં રહે છે, બહુ સારા સાધુ છે. તો અવારનવાર પછી તેઓ દાદા ખોપાળા આવતા થયા અને ત્યાં બધા ભક્તો આવેલા, કંઈક પ્રસંગ હતો એટલે બધા કંઠીઓ બંધાવતા હતા. તો દાદા કે મારે પણ આવા સારા સંત બહુ પ્રભાવિત થયા તો મારે પણ ગુરુજીની પાસે કંઠી બંધાવી છે. તો એ કહેતા હું પછી લાઇનમાં ઊભો રહી ગયો અને ગુરુજી પાસે મેં કંઠી બંધાવીને અવારનવાર પછી સેવામાં સત્સંગમાં પ્રસંગોમાં બધે આવતા રહ્યા. પછી અહીંયા કુંડળ થયું તો કુંડળમાં પણ દાદા અવારનવાર ખૂબ આવતા અહીંયા અને જોડાણ એટલે અહીંયા ખૂબ સારી રીતે બધા સંતોમાં ભાવ થયો, પ્રેમ થયો, નિષ્ઠા એવી થઈ ધીરે ધીરે અને સંતોના કહેવાથી તો બધા
કીર્તનો પ્રકરણો બધું કંઠસ્થ કરતા અને એમને બહુ સારો કંઠ ભગવાને આપેલો એટલે તેઓ ગાતા એ બધે આપણે સાંભળતા અને દાદા કહેતા હતા લગભગ 125-150 જેટલા દાદાને કીર્તનો કંઠસ્થ હતા. પ્રકરણો વચનામૃત ભક્ત ચિંતામણીના અમુક પ્રકરણો કડીઓ બોલતા હતા તો એવી રીતે દાદા ખૂબ જ સારી રીતે ભક્તિ સેવા ઉત્સાહ કરી અને અહીંયા બધાને ખૂબ એમણે રાજી કર્યા. શરૂઆતમાં જ્યારે કુંડળમાં દાદા રહ્યા ત્યારે એમણે જનરલ બધી સેવામાં જોડાયેલા રહેલા તો બધી સેવા કરતા પછી ખેતીવાડીની સેવામાં જોડાણા તો એમાં લગભગ 10-11 વર્ષ દાદાએ સેવા કરી ખેતીવાડીની. ત્યારબાદ દરબારગઢમાં દાદા સેવામાં રહ્યા તો ત્યાં પણ 2 વર્ષ જેટલી દાદાએ સેવા કરી. છેલ્લે પછી દાદાએ ફૂલહારની સેવામાં સેવા આપી તો એમાં દાદા સેવા કરતા બધાની સાથે ભાવથી તો એવી રીતે લગભગ 24-21 વર્ષ દાદાએ સંતો ભક્તોની ખૂબ શ્રદ્ધા ભાવ વિશ્વાસ અને નિષ્ઠાથી સેવા કરી. સંતો એમને જે જે જ્યારે જ્યારે કાંઈ પણ સેવા બતાવે તો તેઓ કરતા ભાવથી કહેતા હતા કે હું દરબારગઢની ત્યાં આગળ છત્રી છે તે દંડવત લીલાની પછી જાળિયાધારાની એ બધી છત્રીઓની સેવા પણ વહેલા જાગી અને કાયમ વાળવા સાફસૂફ કરવાની કરતા હતા. ગમે તે કાંઈ પણ સેવા એમને સોંપે તો તેઓ ખૂબ ભાવથી દાદા કરતા હતા. અને કોઈક કાંઈક કહે કે દાદા આટલી ઉંમર થઈ છે તમને થાક નથી લાગતો તો ભગવાન અને સંતોની સેવા કરવામાં થાકશે ન હોય. સંસારમાં બધા થાકેલા જ હોય છે ત્યાં બધાને થાક હોય જ છે. અહીંયા ભગવાન અને સંતોની સેવામાં થાક શું લાગે. આવી રીતે તેઓ ખૂબ ભાવથી ઉત્સાહથી સેવા કરતા હતા અને આપણે બધાએ સંતો ભક્તો પણ એના વિશે ખૂબ બધાએ પરિચિત છે તો હવે બધા સંતો ભક્તોના જેના જેના આપણે નામ લઈએ તેઓ પરિચિત છે તેઓ આવી અને દાદા વિશે કંઈક થોડીક એમની ભાવ ઉર્મીઓ વ્યક્ત કરશે. તો સૌ પ્રથમ વના દાદા તેઓ આવશે વંજી દાદા અને ખોડા દાદા વિશે એમને જે કાંઈ અનુભૂતિ કે એમની ભાવના હશે તેઓ વ્યક્ત કરશે. વના દાદા આપણી સભામાં વાલા વાલા દિવ્ય સ્વરૂપે મહારાજ પૂજ્ય ગુરુજી પૂજ્ય વાલા સંતો જે એમની શ્રદ્ધાંજલિ સભા છે એવા અક્ષર નિવાસી ખોડા દાદા અને વાલા ભક્તોને મારા જય સ્વામિનારાયણ. જય ગુરુજી. ખોડા દાદા મારી આગળ ઘણી વખત બેસતા તો કોઈ દી એને કોઈના અભાવ અવગુણની વાત મેં સાંભળી નથી મારા કોઈ નહીં. અને ગુરુજી સવારમાં 3:30 વાગે જાગે અને નિર્મળ સ્વામી એને હરિસમૃદ્ધિનું પ્રકરણ પાકું કરવાનું પહેલું ચિંતામણી તે સવારમાં નાવા જાય નાય ને નાય નાવે તો એ અખંડ એ કડિયું ચાલુ જ હોય ગાવાય નહીં એને. અને બીજું ગુરુજી એના ઘરમાં નિષ્પ્રોહી હતા ઘરથી ક્યારેક સવારે ગયા હોય ઘરે તો સાયકલ લઈને સાંજે પાછા આવી જતા. બસ આટલું મને દાદાના અવારનવાર ગુરુજીએ કે સંતોએ ઇન્ટરવ્યુ લીધો હોય કંઈક પૂછ્યું હોય તો દાદા એમના હૃદયનો જ એવો ટોન હતો. એક એમનો વિડીયો છે ગુરુજી એમને પૂછે છે મંદિરમાં તો એ આપણે જોઈએ અને સાંભળીએ દાદાના જે શબ્દોમાં. તમે અહીંયા કેવી રીતે રહ્યા હું સમજી રહ્યા. મને તો આવા સંતો બીજે મળે નહીં એટલે ગુરુજી તમારે મને હેત બહુ આમ સંતો મને આવા સંતો બીજા નથી જ તે મેં કેટલા છે તિરસ કર્યા જેટલા કરે જે આવ્યો તમારે અહીં જેવું બધું ક્યાંય સુખ ન આવ્યું. આવા સંતો મળે જ નહીં એમ એવું મને ત્યાં કરે હું તમે આમાં ભાળી ગયા. હવે આ સંતોની વાત જ ન થાય તો કેવા સંતો બધા. દાદાને પૂછેલું તો કે દાદા કે મને એ કે ઘેરે જવું ગમે જ નહીં. ઘેરે જવાનું થયું હોય ને તો જાય 2-3 દિન કહી ગયા હોય તો ત્રીજે દિવસે આવે પછી 4th દિવસ કરે નહીં. અને અહીંયા કોઈક કે એક દી કામ છે રોકાવ તો કે હવે નહીં મેં 2 દિનનું કીધું હતું એટલે મારે ત્યાં જવું જ છે. એમને ગમતું જ નહીં ઘેરે. એવો સંતોમાં ભગવાનમાં એમને ભાવ પ્રેમ એવા દાદા આપણા વચ્ચે અહીંયા રહ્યા એમના જીવનમાંથી ખૂબ આપણે જાણવા લેવા જેવું. હવે નારાયણભાઈ બાલાપર તેઓ પણ ખૂબ પરિચિત છે તો તેઓ આવી અને એમના વિશે જે એમને કાંઈ અનુભૂતિ છે તે વ્યક્ત કરશે. નારણાતા વાલા વાલા મહારાજ વાલા ગુરુજી વાલા સંતો સારા હરિભક્તો હાજી બધા ભાવથી જયસો મહાર જયસો ગુરુજી. મને એટલા વરમ એવો અનુભવ હતો ને ગુરુજીને ગમે એટલી વસ્તુ ખાવાનું હોય એને ફાવે એ જ લે અને કોઈ દી એવું ન કહેતા કે આમ છે આ તીખું છે ઓઈલું છે ઓઈલું છે કાંઈ આ મને કરી દેજો આજ મજા નથી કે એવું કોઈ દે નહીં ગુરુજી બોલા એવો એનો ભાવ હતો એક પણ વસ્તુ નહીં ગુરુજી મહાનિસ્વાદી. હા મહાનિસ્વાદી
ગુરુજી આવા મારામાં ગુણ આવે ગુરુજી, સંતો ભક્તોને પ્રાર્થના કરું ગુરુજી. સ્વાદ ટળવો હોય તો બહુ ટળ. હા ગુરુજી, ખાવા માટે તો જીવ કેટલા બધા જ્યાં ત્યાં ધોખા ને ઝઘડા ને ડખા ને ક્રોધ ને માથાકૂટ કરતા હોય છે. કોઈ રહોડું સંભાળો એમાં કોઈ દી નહીં. હા ગુરુજી, કોઈ દી આ બનાવી દેજો, મને મજા નથી, કામ કરી દેજો, એવું કોઈ દી નહીં ગુરુજી. ખારું મળું ખાટું નહીં કોઈ દિવસ, રોટલી ને કોર જાડી ના, કોઈ દાળ મોળી, મસાલો વધારે કોઈ દી તીખું પડે છે નહીં. આપણે વસ્તુ સાત આઠ હોય અને અનુકૂળ હોય એટલી લઈ લે, બધી અમુક નો ફાવ ન હોય લે, પણ એના રીતે રહેતા ડખો નહીં. ડખો નહીં કરી શકું. વાહ, ધન્યવાદ. જય સરસ. દેહનો અનાદર, દેહ પ્રત્યે અભાવ એવો કે જેમ સંતો ભક્તો રાજી થાય, વધારે ધન ભાવના એમની એવી કે અહીંયા રહેવા મળે જ ક્યાંથી આપણને, એટલે બીજામાં કોઈ જગ્યાએ એવો રસ કે ભાવ કે એના માટે કાંઈ તેઓ ડખો કાંઈ કરતા જ નહીં, એવી કોઈ ચિંતન જ નહીં, અને બસ એક જ ભાવના કે આ સેવા આ ભક્તિ આ બધા સંતો ભક્તોનો રાજીપો લેવાનો મળે જ ક્યાંથી મને, અને ગુરુજી સંતોના વચનમાં વિશ્વાસ એ હોય ને, તો ગુરુજીએ કીધું હોય સંતોએ કીધું હોય તો પછી આપણે કરવાનું જેમ, પછી એમાં કાંઈ ફેરફાર નહીં, એનો પણ એક સરસ તેઓ પોતે જ વાત કરે છે દાદા, તો એ પણ આપણે સાંભળી અને નિહાળીએ. અત્યારે તમારું કયું ખાતું છે? ખેતી ને ખેતી રહી, મને મારે તો સંતો ના વચન માં રહેવાનું છે. કેમ જ કરવાનું? તમે ગુરુજી એકદમ કીધું કે તમે આને મરો, તમને હું વાંધો, તેનો મેં નિશ્ચય કર્યો કે મરું કુંડલમાં જ મરવું છે. દાદાને એક આમ ભાવ અને કેફ જ એવો હતો, અને તેઓ વાત કરતા હતા કે ત્યાં ગુરુજી ગયેલા એક વખત ખસમાં, તો ત્યાં એક જે જે જગ્યાએ ભેટા હતા ગુરુજીની પગે લાગ્યા ને, તો જ્યાં જ્યારે જ્યારે જાય ને ત્યારે કે હું અહીંયા પગે લાગુ ને બહુ ભાવથી, કેમ કે બધું યાદી રહે ને ગુરુજી અહીંયા મને ભેટા હતા, માથો દસ અમીન ગ્રંથમાં આવે છે ને, એવું જ દાદાને એવો ભાવ એવો પ્રેમ, એટલે એવું કાયમ એમને ભાવ પ્રેમ એવો રહેતો. ગુરુજી એક વખત ત્યાં ખસ જવાના હતા, તો કંઈક સભા કેવું હતું, તે મંદિરે ખાળકુઓ કરવાનો હતો, બધાને વાત કરી કોઈ આવ્યું નહીં, પછી દાદા એકલાએ રાત દિવસ પોતે જ એ કે હું તગારું લઈને અંદર જાઉં, નીહણી ઉતરીને પછી પાછો તગારું ખોદીને ભરીને આવું ઉપર કાઢું, એમ કે 11 ફૂટ મેં એકલાએ ગાળ્યો કે, પછી ગુરુજી મારી પર બહુ રાજી થયા ને ભેટ્યા કે, એટલે એને ભાવના શ્રદ્ધા સંતો પ્રત્યે એવી, અને એટલે જ એમના એ રહેવું ગમે ને, આટલો બધાનો રાજીપો એને એ ધામમાં બેઠા બેઠા એ મળતો રહે એ એમને તો થાય નહીં, એટલે એવા દાદાના બધાને ખૂબ પરિચય છે. તો હવે દાદાના જે મિત્ર અને સાક્ષી એવા ધનજી દાદા છતરિયાવાળા ખૂબ એમની સાથે રહેલા, તો ધનજી દાદા જુમ્મા છે, તો તેઓ ધનજી દાદા છતરિયાવાળા તેઓ આપણને એમના વિશે બે વાતો કરશે. તો દાદા વાલા વાલા મહારાજ વાલા ગુરુજી, ખોડાભાને કીર્તન ભક્તિનું અંગ બહુ સારું હતું ગુરુજી, એમે બે ખેતીવાડીની સેવામાં હતા ને, તો હવારે હારે હારે સેવામાં જાવી તો એવું નક્કી કર્યું કે આજે આપણે બપોર સુધી એક ધારા કીર્તન બોલવા છે, તો એને એક ધારા બપોર સુધી કીર્તન બોલે એવું તો અમારે ઘણી વાર બનેલું ગુરુજી, અને સેવામાં ઉત્સાહ બહુ, કોઈ વાતમાં એને આમ મળું નહીં, અને ઉત્સાહથી આનંદથી સેવા કરવી, અને હંધાની મોર સેવામાં સડી જાય, વાંહી આવ્યા હોય ને તો એમ સેવામાં હારે હોય તો એ કોઈને મોર થવા જ ન દે, એટલું આમ આનંદને ઉત્સાહથી સેવા કરે. અને બીજું ગુરુજી ભોળા ભગત હતા, એને કોઈ આમ પટ્ટી ઉતારે તો એને એમ ન થાય કે મને આ પટ્ટી ઉતારે છે, તો એ આનંદમાં કે હા ભલે બોલે, એને મનમાં ખોટું ન લાગે કોઈ દી, એવા એના ગુણ હતા. તો ગુરુજી બધા એવા ગુરુજીને સંતોને ભક્તોને હું પ્રાર્થના કરું છું કે ખોડબાને ભગવાન એમના નજીકની સેવા આપે, અને એના જેવા મારા ગુણ આવે એવી આ સંત સભાને ગુરુજીને બધાને હું પ્રાર્થના કરું છું. સર 5-6 વર્ષ લગભગ થઈ ગયા, અમે એક વખત એ બાજુ ગયા હતા ગામડા ફરતારે, દાદા અમને બાજુને ગામડે હતા ને આવ્યા ને કે જોળી માગવા આવવાનું છે, એ વખતે જોળી પર બે દી પછી આવે એવું હતું, તો પરાયણીના ગામમાં ત્યાં લઈ ગયા, અને માજી એકલા ઘેરે ત્યાં રહેતા, અને ત્યાં નાનું એવું હાંકડું રસોડું, તેમાં ખુરશીએ નાખીને બેહીને માં કરે રસોઈ એકલા માટે, અને એકલા ત્યાં રહે, એ કે મને એ સપોર્ટ કરે છે એટલે હું અહીંયા રહી શકું ત્યાં, બાકી એ તો કે ભાઈ ખુરશીએ બેહીને થોડુંક રાંધીને જમીને ભજન કર્યા કરે. તો
તેના ગામમાં અમે ગયા એટલે પછી ત્યાં અમુક ક્ષત્રિયોના બધા દરબારોના ઘર હતા ત્યાં બધે લઈ ગયા. તો એમ કે દાદા અહીંયા બધે તો કે બધાએ મને બહેનોએ કહી રાખ્યું છે દાદા તમારે મને વરહમાં એકાદ વખત સંતો આવે ને તો અહીંયા લાવવા કે અમને દર્શન થાય સંતોના, તો કે એનો રાજીપો મળે ને એનું કે સારું થાય ને એટલે કે હું લાવું છું અહીંયા. તો દાદાને એવી બધી ભાવનાઓ હતી બહુ, અને રાજી કરવાનું તાન ગમે એને સારા કોઈ ભગવાન સંતો ભક્તો મળે તો એમને તેઓ રાજી કરે, અને રાજી કરવાના માટે જે કાંઈ કરવું પડે મહેનત એવું બધું કરતા. તો એવા દાદા હવે એમના વિશે આપણને ગોરધનભાઈ મિસ્ત્રી તેઓ આવી અને દાદા વિશે તેમની જે ભાવ ઉર્મી તેઓ વ્યક્ત કરશે. ગોરધનભાઈ. વાલા વાલા મહારાજ, વાલા વાલા ગુરુજી, વાલા સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. આજે ખોડા દાદાની આ સભામાં મને તો એનો થોડોક અનુભવ થયો છે. મારી હાથે ફૂલહારમાં રહેતા હતા ગુરુજી, તો એ ફૂલ લેવા આવે ને તો એનો જે આપણે મારા જે પત્ર જે ત્રણ પત્ર લખ્યા હતા મહારાજને ભુજના, તે એ પત્ર એને બહુ મોટે એ વા બોલ્યા જ કરે. ફૂલ લેતા લેતા ચાલુ જ હોય એનું અખંડ આમ મહારાજ વૈશાખ સુધીનો વાયદો. મને ગાતા નથી આવડતું પણ એ એવું બોલતા દાદા, અખંડ એમને ભજન કર્યા કરે. ફૂલ તોડે લે આવે પછી જાતા આવતા, પછી અમારી હાથે ફૂલના હાર બનાવે ને તો એ અમારી હાથે જ હોય. અમે બીજી ત્રીજી વાત કરીએ પણ એ અમારી વાતમાં ધ્યાન ન દે ને એનું ભજન ચાલુ રાખે અખંડ. એ બસ એ આમ લોવો બહુ સમજાય ને અમને, પણ તોય તો એનું ભજન એકદમ સખત ચાલુ રહેતું હતું એવું દાદામાં ગુણ હતા. ત્યાર પછી દાદાને કોઈ વસ્તુની એની ખુમારી બહુ હતી ગુરુજી, એની ચાલ, એનું દોડવું, એની શરત મારવી, એવું મને બહુ એવું મારી યારે કરતા હતા હું કે તો હું એને સહાય છે ને ગુરુજી ઝીણા નાકોનું હાવ હોવ ઓલું આમ દોરોય ન આવે એવું હોય ને એ એને આપું હું કે તો મને કે તું શરત મારે હાલ મારી યારે હું કે કિલો પેંડા તારી દેવું હું પહેલાં હોય પડવું. તો હજી આમ એવું એટલું બધું ઓલું કરે આમ એવી સોય પૂરો હોય ને મને એમ તો આ દાદાને યાર શરત ન મરાય તો પોગી જાય મને હરાવી નાખે એવા છે એવી એની ખુમારી. પછી એને ગમે જ્યાં જવું હોય ને ગુરુજી ગમે જ્યાં તો એને કંટાળો નહીં. એક વખત મને એનો અનુભવ એ થયો, 2000ની નોટ બંધ થઈ ને તો વારે વારે મને કહે કે મારે પેલી નોટ બદલાવા જવી છે બેંકમાં, તું મને કહે જવા દે. મેં કહું જાઓ તો જઈ આવો, હજુ વાર છે, હજુ 2 મહિનો હાલ છે. તો કે ના તું જવા દે. મેં કહું જાઓ તો પછી મને એમ થયું કે એની પાસે 30 નોટ એટલે મેં કહું 60,000 રૂપિયા એની પાસે હોય કે ન હોય, મને તો એવું લાગ્યું એટલા બધા પૈસા 60,000 એને ન હોય મને એવું લાગ્યું. પછી મને કહે, મેં કહ્યું દાદા એ નોટ અહીં લેતા હોય જી ક્યાં છે? તો નોટ લઈને આવ્યા ને તો ગુરુજી 200ની નોટ હતી હું અને 2000ની કે પછી મેં કીધું આ તો 200ની છે. તો કે એમ છે? મેં કીધું હા. એવું ગુરુજી એને ભોળપણું બહુ હતું ગુરુજી. મારામાં એવા ગુણ આવે, ખોડા દાદા બહુ મહાન ભક્ત હતા અને એને તો ભગવાનના ધામમાં અત્યારે ન્યા ફૂલ હાર બનાવતા છે ને એ મહારાજને રાજી કરતા છે, એવા ગુણ ગુરુજી મારામાં આવે. જય સ્વામિનારાયણ. બહુ સરસ. દાદામાં ભાવ, ઉત્સાહ, પ્રેમ, નિષ્ઠા, ખુમારી એવી હતી એટલે એમની સાથે જે કોઈ સેવા કરે એને પણ ખૂબ મજા આવે, આનંદ આવે. ગુરુજીએ સંતોએ કાંઈ કીધું હોય તો એને ભાવને ઉત્સાહ જેવો હોય કે ગુરુજીએ કીધું છે, સંતોએ કીધું છે, આપણે કરવાનું નહીં, ભક્તો રાજી થાય. એમાં એક 2 વખત ગુરુજી અમને પૂછતા હતા એ સભા મંડપમાં, તો એ વાત કરે છે યાત્રાળુ વિશેની, જમાડવાની, કે ગમે ત્યારે એમની કાંઈક સેવા કરવાની થઈ હોય તો ગુરુજીના વચન આપણે કરવાની, એમાં કાંઈ આળસ નહીં રાખવાની. તો એ સરસ એક પ્રસંગ છે. ગુરુજી ને આજ્ઞા છે તે જમીન છે એવા રાજી છે ને આવી રીતે તેઓએ ખૂબ બધા એનો ગુરુજીનો સંતોનો રાજીપો લીધેલો છે. અને તેઓ કહેતા હતા કે મારે ત્યાં હતા ઘેરે નાનપણથીને જ એવો એક નિયમ કે ભગવાનના મંદિરે દર્શન કર્યા વિના કોઈ દિવસ ખાવાનું નહીં, ઘેરે કોઈને ખાવા દેવાનું નહીં, કે એવું તેઓને ભગવાન પ્રત્યે સંતો પ્રત્યે એવો ભાવ, નિષ્ઠા, વિશ્વાસ, પ્રેમ હતો. તો
જ્યારે જ્યારે કાંઈ પણ એમને જીવનમાં મુશ્કેલી આવતી તો ભગવાને એમની રક્ષા પણ બહુ કરેલી. તો એક એમણે વાત કરી હતી કે એમના બેન હતા નાના, તો એ કાંઈક ગાડું લઈને જતા હતા ને એમાંથી કાંઈક પડી ગયા, તો પૈડું એના પેટ ઉપરથી વહી ગયું. તો આને અરેરાટી થઈ ગયા, અરે કે હવે પૈડું પેટ ઉપરથી વહી ગયું એટલે જીવશે નહીં, અને મને કે આડો બટ્ટો લાગશે ને કહે કે આણે એની બેનને મારી નાખી. હે ભગવાન, તો એ કે ઊભી થઈને વાહ આવીને ગાડામાં બેસી ગઈ કે કાંઈ થયું નહીં, કે એવું મારી ભગવાને રક્ષા કરી કે. એટલે કે ભગવાને મને જ્યારે જ્યારે કાંઈ પણ પ્રાર્થના કરું તો કે રક્ષા કરે, મારી કાંઈ ભાવના હોય ભગવાન પૂરી કરે. એક વખત કે ખસથી હું કે સાયકલ લઈને દર્શન કરવા આવ્યો ઠેઠા કુંડળ, વચ્ચે ઈચ્છા થતી કે ગુરુજી જો મને કાંઈક મળી જાય ને ભેટે ને, તો એ કે હું સાયકલ લઈને આવ્યો ને એ પહોંચ્યો ને તો ગુરુજી મહાદેવજીની પ્રદક્ષિણા કરતા હતા, તો મને તરત હેઠા આવીને ગુરુજી કે ભેટી પડ્યા કે. એટલે એની જ્યારે જ્યારે આવી કાંઈ ભાવના હોય આવો પ્રેમ હોય એટલે ભગવાન એમની ખૂબ સાથે રહીને બધી મદદ કરે, ભાવના પૂરી કરે. તો આગળ આપણે પ્રવચનમાં તો ગોવિંદભાઈ ખેની તેઓ ઝૂમમાં છે, તો ઝૂમ દ્વારા આપણને એમની ભાવના ઉર્મીઓ વ્યક્ત કરી અને દાદાને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરશે. ગોવિંદભાઈ ખેની, સુરત. જય સ્વામિનારાયણ ગુરુજી. વાલા વાલા સંતો, વાલા વાલા ગુરુજી, વાલા વાલા ભક્તોને બધાને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઘોડા દાદા છે એ કુશાગ્ર્ય બુદ્ધિ વાળા હતા, એમની ઝીણી બુદ્ધિથી વતનામુખમાં જેમ કહ્યું ને એ પ્રમાણે તેઓ આધ્યાત્મિક માર્ગમાં અને વ્યવહારિક માર્ગમાં બહુ નિપુણ હતા. આધ્યાત્મિક માર્ગમાં અમે 24 વર્ષથી અમે સાથે રહેતા અને ભક્ત ચિંતામણી મહોત્સવ પૂરો થયો ત્યાર પછી સિક્યુરિટીમાં કોઈ ન હતા, ત્યારે અમે સાથે રાતપાળી જાગરણ કરીને રહેતા, ત્યારે ભગવાન અને સંતો અને ગુરુજીની વાતો કરતા ત્યારે એમના આંખમાં આંસુડા આવી જતા, એવો એને ભગવાન અને સંતો અને ગુરુજીને રાજી કરવાનો ખૂબ જ ઉમંગ હતો. જ્યારે જ્યારે ગુરુજીની વાત કરું ત્યારે એમ ગળે ટૂંકો આવી જતો અને એમ માનતા કે ગુરુજી જેમ રાજી થાય એમ મારે કરવું છે. એ ગુરુજીના વચને બહુ જ રાજી હતા, એમનો દેહ કામ ન આપતો છતાં ગુરુજી એને એમ કહેતા તમે નાચો અથવા કંઈ લાકડી ઠેકવાની કંઈ પોલી પરી કરે તો તરત જ તૈયાર થઈ જતા કે આપણે ગુરુજી રાજી કેમ થાય, ભગવાન રાજી કેમ થાય, સંતો કેમ રાજી થાય, એ જ એનો ધ્યેય હતો. અને તેઓ એટલા બધા નિર્માની હતા કે ન પૂછો વાત, એમને સદા આનંદમાં રહો એવું એક સારામાં સારું અંગ હતું. અંદરથી એટલા બધા આનંદમાં હતા કે ન પૂછો વાત, આવા બહુ જ ગુણો હતા એનામાં. એની કોઈ વાત થાય એવું નથી, પણ ગુરુજી એનામાં જેવા ગુણો હતા એવા મારામાં આવે એવો સંતો ગુરુજી ભગવાન સંતો હરિભક્તોને સર્વને મારી ભાવશે છે. જય સ્વામિનારાયણ. તમારે એની જેમ નાચવું પડશે એવા ગુણ લાવવા હોય તો. હા ગુરુજી, હું તો તૈયાર છું, તમે જેમ કહો એમ. કાંઈ વાંધો નહીં, હારો વાર આવે તે દિવસ. હા ગુરુજી. દાદા ખૂબ આનંદી, ઉત્સાહી અને આમ હસમુખા હતા, હસતા જ હોય અને શરીર પણ એમનું એવું હળવું ફૂલ એટલે આમ ફદુડી ફરતા હોય. આ 82 વર્ષની ઉંમરે પણ કેવું નાચતા ને બધું કરતા હતા. અને છેલ્લે અમે અહીંયા એમની અંતિમ યાત્રામાં આવ્યા હતા પૂજન કરવા, તો દાદાનું મુખ જોયું તો એકદમ આમ શાંતિથી આમ આરામમાં હોય ને સૂતા હોય ને, અને આમ હસમુખ હોય ને એવું જ એમનું છેલ્લે પણ મુખ હતું. તો એવા દાદા બહુ સરસ અહીંયા આપણા બધાની વચ્ચે રહ્યા, ખૂબ બધાને રાજી કર્યા. અને જે કાંઈ સેવા કરે આવું નાચે તો એની ભાવના એવી હતી કે ગુરુજી સંતો રાજી થાય ને, એમાં એ પોતે જ પોતાનો ભાવ વ્યક્ત કરે છે કે એમના પેલા વિડીયો દ્વારા આપણે જોઈએ ને સાંભળીએ. આટલી ઉંમરે તમે આ નાચો છો તો તમને થાક લાગે નહીં એનું શું કારણ? અમે તો હારું ઘડીક ના છીએ તો થાકી જાય. થાક લાગે નહીં, મને એમ પૂરા તમે છે કે ઓહો આવું સંતો કેવા રાજી થાય, મારા રાજી થાય, હરિભક્ત રાજી થાય, બસ એ જ છે, બીજું મારે કાંઈ નહીં. સારું કહેવાય, પુરાતન જ બહુ સર, એ સારું કહેવાય. અમારે તો કોઈને પુરાતન જ સર. દાદાના સંબંધમાં ભગુજી ખસવાળા તેઓ પણ છે, તો એમને પણ એમના વિશે ઘણો પરિચય છે, તો તેઓ ભગુજી આવી અને દાદા વિશે તેમના જે કાંઈ સારા પ્રસંગો હોય એમને જે અનુભૂતિ થઈ હોય તેઓ વ્યક્ત કરશે. દાદાએ ઘણા એના જીવનમાં જે જે કોઈ સંતો ભક્તોના ગુરુજીના સારા સારા કંઈક એને પ્રસંગો થયા હોય, દિવ્ય કંઈક એને અનુભૂતિઓ થઈ, એવી પણ એક સરસ મજાની એમણે નોટમાં બધું લખ્યું છે, તો એવું પણ બધું યાદ કરતા એનું મનન કરતા. ભગવતી મહારાજ તથા ગુરુજી તથા ખોડા દાદાની શ્રદ્ધાંજલિ સભા
બધાને મારા જય સ્વામિનારાયણ. ગુરુજી ખોડા દાદા દર પૂર્ણિમે 10-8-10 સુધી ગઢપુરી જ્યાં જતા હતા. હા, મને મને યાદ છે. એ અગાઉ 2 દિવસ તૈયારી કરે કે મારે કાલ પૂનમ ભરવા જવાનું છે, એટલે એ તૈયારી કરી પછી કોઈ જ પૂનમ ચૂકતા નહીં. દર પૂનમે જી આવે તે, અને અહીંયા પૂનમ થાય તો અહીંયા કીર્તન બોલતા બોલતા થાય, ધૂન બોલતા એ અખંડ ચાલુ રાખતા, કોઈ જે ભગવાનને ભૂલતા નહીં. લગભગ પહેલેથી ભગત જ. હા, પહેલી જ ભગત નાનપણથી. હા, અને ત્યાં જઈને પૂનમ ભરીને પછી પછી શાંતિથી આવે દર્શન, બધા દર્શન કરે, ઘેલા દર્શન કરે, લક્ષ્મીવાડી દર્શન કરે, પછી શાંતિથી આવે. અને બીજું ગુરુજી, એમને રોજ મંદિર જવાનું નિયમ હતું. બરાબર, રોજ મંદિર જવું ફરજિયાત. અમારા ઘર 5 જ મંદિર હતું, એટલે મારા ઘર પાસેથી નીકળે મંદિર જવું હોય તો, એટલે ચારક જો મોડું થઈ ગયું હોય વાડીએથી આવતા, અને તો પછી મંદિર બંધ થઈ ગયું હોય તો પછી એને ઓટલે બે બધું બધા નિયમ પૂરા કરે, માળા ફેરવે, માનસી કરે, બધું. હું પડકે મારા ઘર છે એટલે મને બધી ખબર હોય, કારણ કે 4-5 જ્યાં હું જતો હોય, મારે 4 મોડું થયું ને તો એ માળા કરતા હોય, અને નિયમ પૂરો કરતા હોય, માનસી કરતા હોય, એ બધું કમ્પ્લીટ કરીને પછી ઘેર જાય. અને ખોડા દાદા મંદિર આવે પછી કથા વંચાય. એવું? હા, બીજા બધા કથા કોઈને આવડે નહીં, એમના રાગ રાગણી બધું આવડે. હા, હરિલામૃત, ભક્ત ચિંતામણી, એ બધું આવે પછી વાંચે. પોતે વક્તા હતા? હા, વક્તા હતા. કેટલા વાર કથા કરી છે મંદિરમાં? કથા તો એટલે એ આવે તો કથા કરે એવી નામ, રોજ એવું નહીં, નક્કી નહીં. એવું નહીં? ના, બીજા કોઈ વક્તા, બીજા કોઈ કથા? ના ના, બીજા 10-15 જણા આવે પણ કોઈ ઓછા ભણેલા અને રાગ રાગણી કોઈ આવડે નહીં. બરાબર. ચારક મને મારા બાપા શીખવાડે તો હું ચારક બોલું, પણ ખોડે દાદા એટલે મારે એમને આપી દેવાનું. સરસ. એટલે એને રાગ રાગણી બધા આવડે, ભક્તજીના રાગ, હરિરામૃતના બધા રાગ આવડે. અને પછી 2 વર્ષ લીધી એમને હે ને, અન્નકોટ અમારે ભરાય ખાવામાં મંદિરમાં, તો એ આવે પછી જ અન્નકોટ બોલાય, બીજા કોઈ મોટે અન્નકોટ નું આવડે. બરોબર. એ અન્નકોટ બોલે, બધા સાંભળે, પછી જ ભગવાનને સારા બધું થાય. ત્યાં સુધી બધા વાંચજો, ખોડા દાદા જ્યારે આવે, ખોડા દાદા જ્યારે આવે. આખા ગામના મેન હરિભગત. હા, એ આપણા બાબા લ્યો. આવા નવા ગામના નાગ જેવા, જે આમ મલાઈ જેવા ભગતો હોય, બધા અમારે આ બાબા તરીકે ભેગા થયા. પછી આમાં ખોડા દાદા, હું અને ગણપત ભગત સુરત રહી, એ ત્રણે જ આપણે આમાં છીએ, બીજા બધા સામા પક્ષમાં. એટલે અમે ત્રણે એમ કે મને કે મૂંઝાતો નહીં, હોય મૂંઝાતો નહીં, આપણે સામા પક્ષ આપણે રેડી જ છીએ કે. મેં કે વાંધો નહીં કીધું. એટલે અમારે ત્રણની ભાઈ મોડી લેવી, અમે એકબીજા પાછા પડી જાય ને તો એકબીજા ટેકો આપી દેવી, આપણે બીજા જવાનું નથી. મેં કીધું આપણે ત્યાં જવાનું છે, આપણે મળી ગયું બધું સારું જ છે કીધું. બોલો, મૂંઝાય છે ને? એમના વિશે મેં થોડું જોવા લખ્યા. હા, ગાવ ગાવ લલકારો. એ ખોડા ભાઈ હતા ખસ ગામના, તે રહેતા કુંડળમાં, એ સંતો ભક્તોને શ્રીજીની સેવા કરતા, એ રાખતા અંતરે આનંદ સદાય. એ ગુરુ ગોતતા મળ્યા જ્ઞાન જીવન, પછી રહ્યા કુંડળમાં, એ ભક્તિ ભલી કરતા, એ કરતા સંત સમાગમ સદાય. એ ખોડાભાઈ મોટા મુક્ત હતા, તેમને પ્રીત કરી હતી સંતો ભક્તોની માય, એ સહજાનંદને સેવતા, એ તો ગયા અક્ષરધામની માય. એ ખોડાભાઈ હતા ખુમારી વાળા, અને રહ્યા સાચા પક્ષ સદાય, મને સદાય કહેતા, આપણે પક્ષ મૂકો નહીં કદાય. એ કેટલીક વાતો કરવી તેમની, કહેતા નો આવે પાર, એ દાસ ભગવાન ના ભાઈ હતા, એ મહા મુક્ત નો અવતાર. દાસ ભગવાન ના ભાઈ હતા. તો ગુરુજી, આવા ગુણ ખોડાભાઈ જેવા ગુણ મારા આવે એ તમે કૃપા કરજો, તમે સંતો ભક્તો કૃપા કરો આવે. બહુ સરસ વાત તમે કર્યો ખોડાભાઈ. ખોડાભાઈ હે, અહીંયા એની ભાવના પ્રમાણે કુંડળ ધામમાં તમે બધા સમર્પિતીઓ સાથે રહી
સંતોના સંગાથમાં એમનો અંતિમ સંસ્કાર કર્યો તો બહુ મોટી વાત થઈ ગઈ. મને કહેતા હતા કે મને મને ભગવાન કે ભગવાન મારે ગમે ત્યાં મરું ને મને આ લાવો ન કે. મેં કીધું વાંધો નહીં, પણ કીધું તમે તમારા છોકરા પાસે કહેજો પાછા, નકર પણ નહીં લાવવા દે હામા પક્ષ મરે એટલે મારે કહેવું પડે. તક વાંધો નહીં, કહી દીધી કહી ને ગયા. આ કહી ગયા હતા એના છોકરાનો ફોન આવ્યો કે બાપાનો અંતિમ સંસ્કાર કુંડળમાં કરવાનો છે. મેં કીધું બાપાએ એવું કીધું છે? તો કે હા, બાપાની એવી ઈચ્છા હતી અને છેલ્લે કીધું હતું કે મને કુંડળ ધામમાં લઈ જાયજો અને ત્યાં સમર્પિત બાપાઓ અને સંતોના હાથે મારો અંતિમ સંસ્કાર થાય. એ કહી ને ગયા. અને કેટલા ભાગશાળી જો સંતોએ કાન દીધો જો. હા સર, એને સંતો બહુ આલા, એ સંતોએ ખભો દીધો અને અહીંયા જ અંતિમ સંસ્કાર સંતોએ કર્યો. આ બહુ મોટા નસીબની વાત કહેવાય, આવું બધાના નસીબમાં હોતું નથી. ભગવજી જય સારું, જય સમય. મારા ભક્તો, પૂજ્ય ગુરુજીએ કહ્યું એમ, ખોડા દાદા પહેલેથી ને તેને વારસમાં સત્સંગ મળેલો. એક વાત કરતા હતા કે એમના દાદા હતા તો ખોડા દાદાના ફાધર વિઠ્ઠલભાઈ, એમના પિતા સૌજીભાઈ અને એમના ફાધર કલા દાદા. એ કે મને એમણે વાત કરેલી કે એમના પિતા જે ગોકળભાઈ, તો એમણે કે અહીંયા રઘુવીરજી મહારાજને ખસમાં પધરામણી કરેલી ત્યારે રઘુવીરજી મહારાજ આવેલા. તો કે અમારા ખાવ ગરીબ પરિસ્થિતિ એટલે નેવા હાવ નીચા હતા, ઝૂંપડી જેવું ઘર. તો આચાર્ય મહારાજ આમ કીધું કે તમે મહારાજ શ્રી આમ બજાર નમીને હાલજો, ન ભરાશે એમ. તો મહારાજ શ્રી કીધું કે આ નેવા નીચા છે ને હવે ઊંચા થઈ જાય, કે બધા સંતો અને બધા ભગવાન પધાર્યા ને એટલે. કે પછી કે બીજે વર્ષે બહુ તલ થયા અને કે નવા મકાન હારા મારા કે ઊંચા નેવાવાળા થઈ ગયા. કે એટલે એ મને મારા દાદાએ કે વાત કરેલી, એટલે કે મને ભગવાનના સંતોનો મહિમા કે વારસામાં મળેલો ને બહુ એ કે આમ આનંદ થયો. એટલે એમને બધા સંતો ભક્તો પ્રત્યે દિવ્ય ભાવના એ પણ પોતે વાત કરે છે. તો એક વિડીયામાં આપણે જોઈએ અને સાંભળીએ કે દાદા પોતે જ એ ભાવનાની બધી વાત કરે છે કે મને બધા પ્રત્યે મુક્ત ભાવ દિવ્ય ભાવ રે ભાવ રહે, શું કામ નો આપણે કે રાખવો એમ. તો આ બધા દાદા ભેગા રહો છો તો તમે એવી સમજણ શું રાખો છો? બધા મુક્તો છે એવું આપડે રાખો છે. દાદા કહેતા હતા કે ભગવાન સંતોને બહુ વાલા, એટલે સ્વપ્નમાં પણ ઘણી વાર મહારાજે દર્શન દીધેલા સંતો પણ કે અવારનવાર સંતો દર્શન દઈ જાય, એટલે એમને ભાવના જેવી હતી, પ્રેમ સંતોમાં બધા ભક્તોમાં ભાવ એવો. તો એવા દાદા આપણી ભેગા રહ્યા, તો એમના વિશે હવે હરેન્દ્રભાઈ સિંહ રાણા તેઓ આવી અને દાદા વિશે બે શબ્દો કહેશે અને એમના પ્રત્યે ભાવનાઓ રજૂ કરશે. હરેન્દ્રભાઈ સિંહ રાણા લાઠી. વાલા વાલા મહારાજ, પૂજ્યપાદ ગુરુજી, સંતોને પાવતી બધા ભક્તોને જય સ્વામિનારાયણ. દાદાને તો અમારો બહુ, અમારે ત્યાં અમારી પિયરની ઓફિસ છે ને, એટલે ત્યાં સાફ કરવા જાય ને ચરણાવીને, એટલે ત્યાં આવીને બેસે. અને દાદાનો બીજો એક અનુભવ કે અનકદડી આપણે રમવું હોય ને તો દાદાને લઈ લેવાલા, કોઈ દી હારીએ જ નહીં. એને બધી કડી આવડતી જોઈ, કોઈ જો કોઈ બોલ તો બંધ થયો એટલે દાદા કડી ચાલુ કરી દે, એટલે એની યારે કોઈ હરીફાઈ થાય નહીં. બીજી આપે જે વાત કરી ઓલી મંદિરની, ત્યારે મને પ્રેમજીભાઈ એક વાત કરી હતી કે જ્યારે ગુરુજીએ ઈચ્છા કરી કે આ આ કામ અધૂરું ન રહેવું જોઈએ, દાદાએ કે ઝડપથી પૂરું કર્યું. એ આપે વાત કરી એ કરી. બીજું, દાદાની અંદર એવી દિવ્યતા હતી કે આ જે આવો સત્સંગ, આવો સંપ્રદાય બીજા નંબરની અંદર, લોકો મોટી મોટી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે કેટલા દોડા કરતા હોય, તો એનું પરિણામ કાંઈ નહીં. પણ એક નાના એવા દાદા ગામમાં જ્યાં જન્મેલા અને એને આવા મોટા ધામમાં જેને એડમિશન મળી ગયું અને બહુ મોટી ડિગ્રી લઈ લીધી, એને આ નાની સુની વાત નથી. ગુરુજી કહેતા હતા ને કે ભગવાને જે આ નવો શિલો પાડ્યો, જે સમાધિનો નાનો એવો કોઈએ પાડ્યો નહોતો, એમાં આ દાદા આવો મોટો શિલો પાડીને ગયા કે જે આવા મોટા આવા સંતો, આવા ભક્તો, આ સંપ્રદાય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ
જ્યાં આધ્યાત્મિક માર્ગનું પોષણ થાય છે એને અહીં સિલેક્ટ કરી લીધું. અને એ આપણે લાગે કે દાદાને કંઈક બુદ્ધિ છે કે નહીં, પણ આ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિ. બાકી જગત તો આખું ગમે ને આજે ધંધો કરે, કમાઈ જાય, વિદેશમાં જાય, એ કાંઈ બુદ્ધિ શ્રેષ્ઠ ન કહેવાય. પણ આ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુજી, આ તો બહુ ઉત્તમ વાત છે. આપણે જો એનો વિચાર કરીએ તો જ આને આપણો મહિમા થાય, ને કે આ દાદા એવા સરળ સીધા, પણ જે એને આ કામ કર્યું એવું તો કોઈ નથી ન થાય. દાદા જેવા ગુણો અમારામાં આવે, એવી નિર્માનીપણું આવે, દાસપણું આવે, સેવાપણું આવે, અને સંતો ભક્તોમાં જેવો દાદાને પ્રેમ છે એવો પ્રેમ મારે થાય, એવો સંતો ગુરુજીમાં ભગવાન બધાને ચરણમાં પાંચમાં જય સ્વામિનારાયણ. એણે એનું કલ્યાણ થાય એવું નૈમિક શરણ ક્ષેત્ર ગોતીને ત્યાં જિંદગી વિતાવી એ જ એનું શ્રેષ્ઠ કુશાગ્રપણું કહેવાય. રાણાનું કહેવું એવું, એને ભોળા કેમ કહેવાય? આમ વ્યવહારિક દ્રષ્ટિએ અમારા મિસ્ત્રી કે એમ ભોળા ભલા ખરા, 200 રૂપિયાની નોટ અને 2000ની હમજતા, સમજ્યા, અને નીકળી 200ની માટે ભોળા. એમ ભોળા હોય થાણા ગાલોલના માવા ભગતની જેમ વ્યવહારમાં ભોળા, પણ આધ્યાત્મિક માર્ગમાં તો એના જેવા કોઈ ડાયા નહીં. આખા ગામમાં એ એવા બળિયા, અને એને લઈને 2 જણાને પણ એણે બળમાં રાખ્યા, અને પોતાના કલ્યાણમાં કોઈ પ્રકારે કચાશ એણે રાખી નહીં. છેલ્લો જન્મ કરવા માટે એણે 24 વર્ષ સુધી આ ધામને, આ સત્સંગને સેવો, અને ક્યાંય હેત ન રાખ્યું, અને હાવ નિર્વાસનિક થઈ તમારી મારી નજર સામે એ ભગવાનને પામી ગયા. ગુરુજી કહ્યું એ પ્રમાણે લગભગ માણસોને અહીંયા દેશમાં વિદેશમાં દીકરાના દીકરા હોય એટલે રમાડવાની ઈચ્છા થાય, ઘેરે બધા દાદા દાદા કરતા હોય, માનતા પૂછતા હોય, તો અહીંયા આવવાનું ઓછું મન થાય. તો દાદાએ એને બદલે અહીંયા રહી અને પોતે બાળક બની અને સંતોની ભક્તોની ખૂબ સેવા કરી, દાસના દાસ થઈને રહ્યા, અને કાંઈ પણ સેવા સોંપે તો એ કરતા, અને એમાં ભૂલ થાય તો વઢે હોટન ગુરુજી વઢેલા સંતો વઢતા હોય તો પણ એ સવળું લઈ અને પોતાના કલ્યાણ માટે જ આપણને કહે છે, અને આપણે તે સાંભળવાનું હોય, સ્વીકારવાનું, સુધારવાનું જ હોય, એવી રીતે પોતાની સમજણ પણ તેઓ એવી રાખતા હતા. એવો પણ એક સરસ પ્રસંગ બનેલો છે, તો એ પણ આપણે સાંભળી અને જોઈએ કે આ તો આપણે સવળું જ લેવાનું હોય ને એવું. પૂછ્યું નતું, હા પૂછ્યું હતું, પણ થોડું ક્યાંય ક્યાંક ચારો કરજો, બરાબર પછી થોડી હોય. આજ્ઞા ઉપર જયા થોડું થોડું આવજો, બરાબર દાદી ભાઈ આજ્ઞા લોક નું ફળ મળ્યું, પછી તમને કઈ સંકલ્પ ન થયા? ના ના નઈ, કાલે બોલ તો છે જ, આપણે મોટા પુરુષ હાથું હોય એમાં આપણે માથું મારવાનો જીભે તાવ મેં દેવું હોય કે બોલાય જ નહીં. હા હા, એ કે એ હાથું હોય, એમાં કઈ ફેર ન હોય. ખેતીમાં મૂકેલા તો ત્યાં સંતો ગુરુજી કીધું દૂધી આવજો, તો ગુરુજી કીધું તીથી એકાદ કરો વધારે કરી નાખ્યો કે વધારે કામ લાગે ને બધા, તો દૂધી આવે એવી થઈ ને ત્યારે ગુરુજી કીધું ને કે કઢાઈ નાખી, કાઢી નાખી પડી ગઈ. આપણે ગુરુજી સંતો કે એમ જ કરવાનું હોય. બહુ સરસ વાત કરી રાણાભાઈ, કીધું ને ગુરુજી કીધું બુદ્ધિને કે તાળું મારી દેવાનું, ત્યાં કાંઈ બુદ્ધિ આંકવાની નહીં, બીજી ઘણી જગ્યા છે એ બુદ્ધિ આંકવાની, પણ અહીંયા આપણે બુદ્ધિ ચલાવવાની, તો આ જ સાચી મોક્ષની બુદ્ધિ કહેવાય. તો હવે આગળ આપણને મનસુખભાઈ ડાભી તેઓ આવી અને દાદા વિશે તેઓ સારી કઈ વાત કરી અને દાદાને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. મનસુખભાઈ ડાભી. વાલા વાલા મહારાજ, મોક્ષનાથા ગુરુજી, પરમહંસો સંતો, બધા ભાવથી જય સમણ. મને ગુરુજી ખોડા ભાઈનું તો સુરવીરતા પણ બહુ ગમતું, એનું હાલવું ચાલવું બોલવું સુરવીરતા જ હોય એની. જો મહાદેવનો શંખ વગાડે તો જુઓ તમે, આખા કુંડળધામમાં સંભળાય એવો શંખ વગાડે, અને ફૂલની સેવા એ કરતા હોય, હું મારી સેવામાં હોઉં પણ હું આટા મારા નીકળું ને તો એનું એક ચિત્ત ભગવાનમાં જ હોય. કોઈ હરિભક્ત ગમે તે કહે કે એ કરે કંઈ જોવે જ નહીં, એનું મન ભગવાનમાં જ હોય. વાહ. અને મને તો ગુરુજી એનું આશ્ચર્ય એવું લાગ્યું કે એની સમજણ તો દાદ દેવી પડે પ્રભુ.
હા, કારણ કે જો એને જ્યારે અંધકાળ આવ્યો તેના સગાને કીધું કે મારા દેહને તમે કુંડળ ધામમાં અગ્નિ સંસ્કાર કરજો, આ સમજણ કાંઈ બધાને ના આવે પ્રભુ, અને અહીંયા આગળ સંસ્કાર થાય, સંતો એની પૂજા કરે, સંતો એને કાંધ લે, એ કાંઈ જે ઓછી ભાગ્ય કહેવાય એના, આ તો બહુ ગજબ કહેવાય, આવું તો કોઈને મળતું નથી દુનિયામાં, પણ એની સમજણ તો કહેવું પડે એની, અને વાતે ગાતે આપણા સંતો લઈ જાય, આવું કોને અંતકાળ મળે આવો. માટે ખોડા દાદાને દાદ છે કે એની સમજણને કે એને સુધારી, માટે બધા એ ભગવાન ગુરુજી સંતો ભાઈ કૃપા કરજો, એવી જો મારામાં સુરવીરતા આવે, દાસપણું આવે, એ કૃપા કરજો. જય સ્વામી. દાદાએ આપણને સૌને સરસ મજાનો આદર્શ બધી રીતે પોતે જીવન જીવી અને બતાવ્યો. દાદાને ભાવ અને ઉત્સાહ જ કાયમિક દરેક બાબતમાં આવ્યો. ગમે ત્યાં હોય તો ગુરુજી અને ઘણી વખત કંઈક બોલાવે, કંઠસ્થ એમને ઘણું હતું, ત્યાં સંતોના દર્શન કરવા પંક્તિના, તો ત્યાં પણ ગુરુજી કહે તો બહુ ભાવથી ને ઉત્સાહથી બધી કીર્તનના ઘડીઓ અને કંઈક ને કંઈક બોલતા અને બધાને આનંદ કરાવે, તો દરેક એની વાત, એની વાણી, એની ક્રિયા એમાંથી અને બધાને રાજીપો જ મળતો હોય એવું જ એમની વાણી વર્તન ક્રિયા હતી. તો એક સરસ મજા થઈ. હા, ગુરુજી છે ક્લિપમાં કંઈક બતાવે છે, તો એ બહુ ભાવથી ઉત્સાહથી ગાય છે. જગાડી દેવો છે, તો એવા ભાવ ને ઉત્સાહથી દાદા આપણી વચ્ચે જીવી ગયા અને આપણને શીખવાડી ગયા કે આવી રીતે આવો ભાવ પ્રેમ આપણે રાખવો, આપણને જે મળ્યું છે એ બીજે ક્યાંય નથી, એવું ભગવાન આપણને કૃપા કરીને આપ્યું છે. તો આગળ આપણને પૂજ્ય સંતદાસજી સ્વામી સંતોના પણ આપણે ઉદ્ગાર સાંભળીશું, તો પૂજ્ય સંતદાસજી સ્વામી આવી અને તેઓ તેમની કોઈને દાદા વિશે કાંઈ બે શબ્દો બોલવા હોય એટલે તમને માઈક આપશે, બધાને છૂટ દાદાના ગુણ ગાવાની. સંતદાસજી બોલો. વાલા વાલા મહારાજ, વાલા ગુરુજી, વાલા સંતો, વાલા હરિભક્તો, આજે તેમની શ્રદ્ધાંજલિ સભા છે એવા અક્ષર નિવાસી ખોડા દાદા. ગુરુજી મને એની એક વાત ગમી, એમને નિષ્ઠા જોરદાર હતી ગુરુજીને અને મહારાજની, એ મને બહુ ગમી. વર્ષો ત્યાં હતા પણ નિષ્ઠામાં કંઈ ચહલપહલ નહોતી કરી, કેટલા વાવજોડ આવી ગયા પણ એ ડગાવી નહીં કરી. અને એના ગામમાંથી કીધું એમ ભગવાન ભગુજીએ કે ત્રણ ભક્તો ખોડાદાર મુખ્ય હતા પણ એના ભાઈઓ એના દીકરા બધા સામે, પણ અમને ક્યારેય આગો પાછું થયું નથી. સમજાઈ ગયું કે ગુરુજી મળી ગયા, સંતો મળી ગયા એટલે પૂરું. આ નિષ્ઠા જોઈને મને બહુ આનંદ થતો એનો. બીજું, અહીં રહ્યા પછી 24 વર્ષ કોઈ ફરિયાદ નથી ગુજરાત સાંભળીને ક્યારેય, ફરિયાદ વગરનું જીવન 24 વર્ષમાં. આપણે ગુજરી જૂનો દરબાર ઘડતો ત્યારે રહેતા આણંદ દાદા, આપણા વના દાદા બધાય, ધનજી દાદા બધાય, પણ કોઈ ફરિયાદ નથી સાંભળી કરી. કોઈને ત્યાં તકલીફ હતી ઘણી, આપણે સગવડતા નથી પૂરી એટલી બધી, પણ કોઈ દિવસ દાદાએ ફરિયાદ કરી કે મને તકલીફ પડે છે કોઈ પ્રકારની. અને વારે વારે જાય, ખાસ સાયકલે ના સાયકલે જાય એટલી એને પગમાં મજબૂત આવેલી. આ બસમાં નહીં કે સાયકલે જવાનું, સાયકલે જવાનું આવવાનું, એટલે ખરેખર સુરવીરતાથી કહેતા કીધી ને આપણા દરજી દાદાએ. એટલે બીજું, સેવામાં ખૂબ એને નિષ્ઠા, સેવા હોપી સંતોએ એટલે પૂરેપૂરી કરવાની પાકી, કોઈ આગા પાછું નહીં, એટલે આવા એના ગુણ હતા. એટલે મને એના ગુણ જોઈને પ્રાર્થના કરું, મને પણ એવો ગુણ આવે એ પ્રાર્થના કરું. બહુ સરસ સંતાજી. મધુભાઈ પટેલ, ન્યૂજર્સી. હું ત્યારે 2016માં જયારે હું ત્યાં કુંડળ મંદિરમાં રહેવા આવ્યો 3-4 મહિના માટે, ત્યારે હું દાદા જોડે ઘણો સત્સંગ કરતો, એની પાસે બેસતો. 3:30
મંદિરે જ્યારે મંદિર ખુલે ને ત્યારે મારે ત્યાં મંદિરની સેવા હતી, હાર લઈને મારે જવાનું હતું મંદિરમાં, તે હું જાઉં ને પછી 3:30 લગભગ બધા દાદા અચૂક આવી જતા ત્યાં અને બેસતા, અને પછી ત્યારે ખોડા દાદા ઘણા કીર્તનો બોલતા અને મારી જોડે ઘણી બધી વાતો કરતા. તે હું એને પૂછું, મેં તો દાદા તમારે આ કીર્તનો કેવી રીતે બધા આટલા બધા તમને મોઢે છે? તો કહું કોષ આગતા આગતા હું કીર્તન જ બોલ્યા કરું કાયમ, કે મને કે બહુ કીર્તન બહુ બોલવાનું બહુ ગમતું કેમ કે, એટલે કે મને કેવું. અને પછી બીજું સવારે અમે પેલી પ્રભાત ફેરીમાં જઈએ ને સવારે ગુરુજી, ત્યારે એ પણ બધા સાથે જતા હોય, જયારે અમે ત્યારે પેલા આપણે દંડ લીલાએ ત્યારે હું કાયમ જોઉં ખોડા દાદા આવીને બધું સાફ કરીને તૈયાર જ રાખ્યું. એટલે હું વિચાર કરું, મેં કીધું કે આ ખોડા દાદા ક્યારે અહીંયા આવી જતા હશે, અને મને કઈ ખબર ન પડે કઈ. હું તો જો પછી એ પછી ખ્યાલ આવ્યો કે અમે ચાલુ કરીએ ને એના પહેલા ત્યાં જતા રહ્યા હોય અને બધું સાફ કરીને બધું રાખ્યું હોય એને, એને બધી સેવામાં બધામાં હું જોતો હતો. બહુ જ ઉત્સાહ હતા અને ખરેખર બહુ ભોળા હતા અને એકદમ નિખાલસ હતા પોતે, બહુ એની સાથે મને બહુ મજા આવતી હતી એની જોડે, એટલે હું ઘણી જોડે વાતો કરતો. ખોડા દાદા પેલો આમ હેઠા બેહી જાય ને ઉભા થાય ને હેઠા બેહી જાય, ઓલું ગોઠણ ને બહુ મુશ્કેલી પડે એવો ડાન્સ કરતા, ખસનો રાસ ગુરુજી કહેતા, ખસનો રાસ સ્પેશિયલ, મોટી ઉંમરે એ જોરદાર ગોઠણ ની નસું તૂટી જાય એવું, એ જે ઉઠવું બેસવું ઉઠવું બેસવું કરતા. આ તો ઉભા ઉભા નહીં, ઓલું ખસનો એક સ્પેશિયલ રાસ છે, બેહીન ઉઠે બેહીન ઉઠે એ ખોડા દાદા કરતા હતા, થયું ત્યાં સુધી એવું કરતા હતા. ખોડાભાઈ છે ને, મને કીધું આ કોણ લાલ શર્ટ વાળો જોવાનીઓ, બસ એ જ એ જ વંશમોર દાદાનો પ્રોગ્રામ બધા વંશમોર જોવો તો એ જો એ બેહી જાય અને ઉભા થાય, એ બેહી જાય ને ઉભા થાય ગોઠણ ને બહુ એમાં જો એ કનુ દાદા ની બધા જો બધાનું કામ નહીં એ. સરસ બધા દાદાઓએ પણ અવારનવાર આ પ્રોગ્રામ આપીને ખૂબ આનંદ આપ્યો છે, અને દાદા પણ એવા આનંદી ઉત્સાહી, અને દાદાના મૂર્તિમાં પણ બહુ પ્રેમ હતો, હેત હતો, એટલે મૂર્તિનું પુરુષોત્તમ પ્રકાશમાં એક સરસ મજાનું એનો પ્રકાર છે. તો 14મો એ પ્રકાર આખો એમને કંઠે હતો અને કાયમ બોલતાય નાનેથી એમને હતો, તો એ પણ એમના કંઠમાં બહુ સરસ તેવો ભાવથી પ્રેમથી બોલે છે, એ થોડોક આપણે સાંભળીએ. ચાર ધામે
આવી રીતે વાલા ભક્તો એમને પહેલેથી જ ભગવાનમાં સંતોમાં ખૂબ ભાવ પ્રેમ આવા આવા મૂકતો મહારાજ બધા અહીંયા ભેગા કરી આપણા વચ્ચે બધા રહી આવી રીતે જીવન જીવે છે. એમાંના ખોડા દાદા તો એમના વિશે હવે પૂજ્ય ન્યાલકરણ સ્વામી ખૂબ જ એમની સાથે પરિચિતમાં હતા, તો ઝૂમ દ્વારા વડોદરાથી પૂજ્ય ન્યાલકરણ દાસજી સ્વામી આપણને દાદા વિશે થોડી વાતો કરશે અને દાદાને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. પૂજ્ય ન્યાલકરણ દાસજી સ્વામી વડોદરાથી. પક્ષર નિવાસી ખોડા દાદાની પુણાનુવાદ સભામાં વાલા વાલા મહારાજ, વાલા ગુરુજી તથા સર્વે સંતો ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજની આ ખોડા દાદાની પુણાની સભવાદમાં બે ત્રણ પ્રસંગો મારે કહેવા છે. દાદાના જીવનમાં ગુરુજી પ્રત્યે સંતો પ્રત્યે બહુ હેત હતું, કે પૂર્વ ભક્તાએ બધાએ કીધું છે. એકવાર દાદા છીજીવાડીએ સેવા કરતા હતા તો ત્યાં ભાલા સ્વામી વગેરે સંતો સેવા કરવા ગયા હતા, તો ભાલા સ્વામીના પગ કારા વાળા થયા હતા, તો સ્વામીએ ફૂંડીએ પગ ધોવા જેવા ગયા તો ખોડા દાદા ભાળી ગયા, તો સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી ના પાડી, છતાંય ખળગળા થઈને કે સ્વામી મને પગ ધોવા દો ને, તો સાદાનું હૃદય ફરાઈ ગયું. પછી સ્વામીના પગ ધોઈ નાખ્યા. તો દાદાના જીવનમાં જેવો ગુરુજી ભાવતો સંતોમાં, કે મેં ભાલા સ્વામીમાં રહીને સાક્ષાત મહારાજના પગ ધોયા, એ મને ખુદ ગુરુજી કહેતા હતા. અને છેલ્લો પ્રસંગ ગુરુજી એ કે તેઓને જ્યારે ઘરે જવાનું થયું તો મંદિરમાં હું બપોર પછી ગુરુજી બેઠો હતો, તો વી પછી હરિભક્તો બધા બેઠા હતા, તો દાદાએ મોટી પોક મૂકી, મેં કહ્યું કેમ દાદા રડો છો, શું થયું? તો કે સ્વામી મને આ સંસારમાં આ દુનિયામાં ઘેરે જવું ગમતું નથી, પણ પરિસ્થિતિને લઈને જવું પડે છે, તો મહારાજને પ્રાર્થના કરજો કે હું ચેલો વેલો છૂટો થાવ અને પાછો ગુરુજી ભેગો સંતો ભેગો રહું. તો આવી રીતે દાદાના જીવનમાં અપરંપાર ગુણ હતા. દાદા તીર્થધામ ગુણલમાં 22 વર્ષ રહ્યા સંતો ભક્તો સાથે. દાદાના જીવનમાં બે ગુણ મને ગુરુજી બહુ પરસ્યા, કે 22 વર્ષ સંતો ભેગા રહ્યા, વાલા ગુરુજીનો, દયાળુ સ્વામીનો, સંતોનો ઓછામાં ઓછો દાદાએ સમય લીધો છે અને દાદાની કોઈ ફરિયાદ નહીં. અને પુનર્ધામમાં જેટલા દાદા ભેગા રહ્યા તો કોઈ દાદાનો અભાવ નહીં, અવગુણ નહીં, નાના એવા દાદાનો ગુણથી દાદા બહુ પ્રભાવિત થતા. એક વાલા ગુરુજીનો દોહો છે, હરિવશ કરવા હોય તો નાના ભક્ત નાય, જ્ઞાન નાના ગુણ ને પણ પર્વત જેવા મનાય. આ દોહો ગુરુજીનો દાદાના જીવનમાં પ્રેક્ટિકલ હતો, એ આપણે બધાએ અનુભવ્યું છે. અંતમાં મહારાજ તથા વાલા ગુરુજી
સર્વે સંતો ભક્તજનોના ચરણમાં પ્રાર્થના કે ખોડા દાદાના જેવા ગુણ મારામાં આવે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દાદા અહીંયા આપણા સૌની વચ્ચે રહી અને મુક્ત બની ગયા તેઓને પૂછ્યું હતું સંતોએ, તો એમણે કહ્યું હતું કે અત્યારે હું તૈયાર જ છું ધામમાં લેવા, મહારાજ અત્યારે જ આવે ને તો અત્યારે જ કે હું કહે મહારાજની સાથે જાઉં, મારે કોઈ ઈચ્છા નથી. તો એવા દાદા તૈયાર થઈને અહીંયા કુંડળમાં આપણી સાથે રહેલા ધામમાં બેઠા છે, તો એમના વિશે હવે હા ભાઈ ઘનશ્યામભાઈ શાહને આપો, પછી લાખાભાઈ લાખાભાઈ રોહિશાળાને આપો. વાલા વાલા ગુરુજી, પૂજ્ય સંતો, ખોડા દાદા, હું બહુ પ્રસંગમાં નહોતો આવ્યો પણ ગુરુજી જ્યારે મંદિરમાં હું બેસું ને સાંજની આપણી આરતી થઈ જાય અને બધા ત્યાર પછી જે છે ને દાદા આમ ત્યાં બેઠા હોય અને કીર્તન લલકારતા હોય ગુરુજી, તો એટલો ગજબનો મહારાજમાં ભગવાનમાં પ્રેમ દેખાતો ગુરુજી, હું ત્યાં રોગાઈ ગયો હતો. અને ગુરુ એમના જે છે કીર્તન સાંભળ્યા પછી ઊંઠું ઉગી છે. આમ બહુ મને આમ એમના પ્રત્યે ભાવ એટલો બધો થયો કે આ દાદા પહેલાં તો આમ ઓળખીને આમ ફક્ત જોઈએ તો આપણને આટલો ભાવ ન થાય, પણ એમના કીર્તનો સાંભળ્યા ને તો મેં કીધું આ ગજબનો પ્રેમ છે ને, બહુ અમને ભાવ થયો. અને આમ હું ફૂલડા વિનવા જતો હતો પહેલાં શરૂઆતમાં જે છે, તો ત્યાં જવું ને ગુરુજી, તો ત્યાં જે છે આમ કીર્તન નોન સ્ટોપ ચાલ્યા કરે છે ગુરુજી, કાં તો સ્વામિનારાયણનું નામ જ લે. જરાય મેં જે છે એમને આમ શાંતિથી ફક્ત ફૂલડા વીણતા હોય ને મોઢું બંધ હોય એવું જોયા જ નથી ગુરુજી મેં એમને. તો જે છે આવા ભાવ ગુરુજી શીખવા જેવું છે, આપણે આ શીખવા જેવું છે, આવા ગુણો જે ગુરુજી મારામાં આવે એવી જે છે પ્રાર્થના છે. શિક્ષાપત્રીમાં અમારા સાધુના વિશે લખ્યું છે, ભગવત ભક્તિ વિના વ્યર્થ કાલો ન નેતવ્યો. એ ગુણ દાદામાં હતા કે ભગવાનની ભક્તિ કર્યા વિનાનો એ ક્ષણ પણ વ્યર્થ કાઢવો નહીં. લાખાભાઈ. વાલા વાલા મહારાજ, મારા મોક્ષના દાતા ગુરુજી તથા સંતો અને હરિભક્તોને જય સ્વામિનારાયણ. ગુરુજી 4:45 થી 5 ગાળામાં રોજ ભોજનાલયેથી એ દરબારગઢના જે વરદાન લીલા છે ને ત્યાં આવે, અને મારે રોજ એ ટાઈમે ફૂલહારની ટોપલી લેવા જવાનું હોય ભોજનાલયે, તો દાદા નાથી તો ગમે તે શરૂ કરતા હોય પણ તિલચીન એને સાલું જ હોય એમના. બોલતા જ આવતા ઓલું સૂતા ઉઠે સમરો સહેજ અને એવડું એનું તિલચીનનું ચાલવું જ હોય એમના. પછી એક દિવસ એ જે એટલે હમણાં આ ધામમાં ગયાથી પહેલાં એ આમ નિહાકવા નાખીને બેઠા, તો દાદાને મેં કીધું દાદા શું થયું, તાર કે થોડીક મારે મુશ્કેલી છે. મેં કીધું દાદા શું મુશ્કેલી છે, તાર કે આજ કા કાલ મારે ઘરે જવું પડશે, મારે કુંડળ છોડીને જે ઘરે જવું પડે ને એ મને સાતીમાં કોઈ બાણ માર્યું હોય ને એવું લાખાભાઈ લાગે કે આ દાદા કે. અને આ લાખાને હમાજાર થોડાક મળે ને તાર ઠેલો લઈને ભાગે છે, એટલો ફેર છે એનામાં ને મારામાં. તો એના જેવા ગુણ મારામાં આવે એવી ગુરુજી કૃપા કરજો. સારું વાલા, સારું. ગુરુજી ખોડદાદામાં પગ દુખતા હતા અને સરખું હલાતું નહોતું, છતાં પણ જ્યારે નાચવા આવતા ત્યારે દેહભાવ ભૂલી જતા અને એવું નાચતા, હું એને નાચતો પણ એના જેવું મન ન આવડતું, એવું શ્રેષ્ઠ નાચતા. અને ગુરુજી એકવાર તમે કીધું ખોડભાઈ તમે શું કરશો, હું અહીંયા મંદિરમાં સેવા કરું, તો કે અહીંયા આવતા રહ્યો. બધું ભગવાન મહારાજની એવી જ નિષ્ઠા, ગુરુજીમાં એવી નિષ્ઠા, બધું પડતું મૂકી અને અહીંયા આ જીવન સમર્પિત થઈને રહ્યા અને ભગવાનનું ભજન કર્યું, ભગવાનના ધામમાં ગયા. દાદા તમારું નાચવું પણ બહુ મંગલમય છે, તમારી શ્રદ્ધાંજલિમાં તમારો 1.25 કલાક તમારા નાચતો વિડીયો જોવો છે. પરસોત્તમભાઈ સુરેન્દ્રનગર ઝૂમમાંથી બોલશે. ગુરુજી હું ઘણા વર્ષો પહેલા કુંડળ સેવામાં હતો, એક વખત ગુરુજી લગભગ 15 વર્ષથી આવી છે ગુરુજી, તો થોડા દાદા અહીંયા સાયકલ લઈને કઈક નીકળ્યા એટલે ગુરુજી બરોબર રાઉન્ડ મારવા નીકળ્યા હતા, પછી ખોડા દાદા પાસેથી સાયકલ ગુરુજીએ લઈ લીધી અને ગુરુજી પોતે સાયકલ ચલાવી ગુરુજી, અને દર્શન બહુ સરસ થયા હતા ગુરુજી, હજી યાદ છે મને. પછી સાયકલ તો ચલાવી, પછી ખોડા દાદા પાછી આપી. હવે ગુરુજી લગભગ 250-300 રૂપિયાની સાયકલ હતી જૂની એ વખતે, પછી મેં ખોડા દાદા ગુરુજી ખરેખર રિયલ કીધું, મેં કીધું દાદા 5,000 રૂપિયા સાયકલ આપી દઉં, મને આપો ને તમે, મને કઈક 1,00,000 રૂપિયા આપો ને તો સાયકલ નું આપવું કેવું તમને. ગુરુજી વખતે 1,000 રૂપિયાની ગુરુજી નવી સાયકલ આવતી હતી, મેં રિયલ કીધું હતું, મેં 5,000 રૂપિયા આપું તમને આ સાયકલ મને આપો કીધું, એ કે 1,00,000 રૂપિયા શું કે તમે ગમે એટલા રૂપિયા સાયકલ આપું નહીં કે હું આ. એટલે ગુરુજી હોય ને
મહિમા હતો કે મારા સાયકલ ને ગુરુજી આટો માર્યો, આ સાયકલ કોઈ નું આપું કે પ્રસંગ ગુરુજી. હાજી હા, હાથ ઊંચો કરે નવો ગુરુજી. હાજી દાદા, બપોરે આરામ કરતા હતા પણ બપોરે 2 વાગ્યા ને ઉઠી જ જતા હતા, અને 2 વાગ્યા પછી રોજ વતનામાં વાંચવાની છે એવું હતી અમને. અને રાતે ઉંચા પેલા 6 ધામના દર્શન કરીને જ હોવાનું. 6 ધામના દર્શન, 6 ધામના દર્શન કરતા પેલા. અચ્છા, હા હા, જય સ્વામી. બહુ જાજા ગુણ છે દાદા. તો પૂજ્ય નિર્મળ દાદી સ્વામી આવી અને દાદા વિશે આપણને 2 શબ્દો કહેશે. વાલા વાલા મહારાજ, પૂજ્ય ગુરુજી તથા બધા ભક્તોને જય સ્વામી. ગુરુજી, અમે ઘણા સમય પહેલાં હું મુનિબાપા અને ન્યાલકરણ સ્વામી એટલા ખોપાળાથી અમે ગામડા ફરવા ગયા હતા અને ખસ ગામે ગયા હતા દાદાને ગામે. લગભગ આ કુંડળ નવું આપણે લીધું ને એ અરસામાં. પછી અમે 2-3 દિવસ રોકાણા, પછી અમે કહ્યું કે અમારે દાદા કુંડળ જવું છે. પછી અમને તગડિયો ટેમ્પો બાંધી દીધો અમને, પછી કે હું યારે આવું. પછી અમે આવતા હતા રસ્તામાં, તો એ વખતે મેં પુરુષોત્તમ પ્રકાશનું 14મું પ્રકરણ દાદા હમણાં બોલ્યા ને એ મને આવડતું, એટલે મેં એવું કીધું રસ્તામાં. મને ખબર નહીં એમને આવડે છે કે ગોખવાનંગ છે, એવી કાંઈ ખબર નહોતી, પણ મને આવડતું એટલે મેં કીધું દાદા એક આ પુરુષોત્તમ પ્રકાશનું 14મું પ્રકરણ બહુ સરસ છે, તમારે ગોખવું હોય તો. તો કે હું ગોખું. પછી તો આ વાતને હું તો ભૂલી ગયેલો. પછી તો ઘણા વર્ષો વ્યા ગયા, 20 વર્ષ ઉપર વી ગયું છે, એટલે મને બહુ યાદ નહીં. પછી અમે મંદિરમાં એક દિવસ બેઠા સત્સંગ કરતા, તો એણે મને આ વાત યાદી આપી મને, કે તમે મને કે ઓલું પ્રકરણ ગોખવાનું કીધું હતું, મને કે હું કાયમ બોલું છું અત્યારે. મેં કહ્યું તો કે પુરુષોત્તમ પ્રકાશનું તમે મને નહોતું કીધું, મને તો યાદ નથી અને હું ભૂલી ગયો છું. મને મેં તો ગોખેલો, હું ભૂલી ગયો. એ કે મને આવડે છે એ વખતનું, કે મને આવડે ને હું રોજ બોલું. એક કઈ દિવસ એવો નથી ગયો કે હું એ પ્રકરણ બોલ્યા વગર મારો ગયો હોય. કે એ કે 2 વાર બોલ્યો હોય પણ ઓછું તો નહીં જ મને, કે એક કઈ દિવસ મહેનત પાડ્યો. પછી કે પછી બીજું એ કીધું કે મને સરયુ સામે એવું કીધેલું કે ભક્ત ચિંતામણીનું આ આણી ઉદાસી અંતરે 41મો પ્રકરણ ને પત્ર લખેલો, એ કે મેં કંઠે કર્યો છે. એટલે 2 પત્ર તો કે રોજ મારે બોલવાના. પછી આ ગયા વર્ષે તે જે અમે મંદિરમાં બેઠા ને સત્સંગ કરતા બપોર, પછી તો મેં એવું કીધું કે ઘણા દાદાઓ બેઠા, મેં કીધા હરિસ્મૃતિનો 1લો ચિંતામણી બહુ સરસ છે, કીધું કોઈને ગોખવો હોય તો. દાદા કે સ્વામી મારે ગોખવાની મારી ઈચ્છા છે પણ મને છે ને હવે યાદ નથી રહેતું. મેં કીધું યાદ રહે તો ગોખવો હોય તો ગોખજો. પછી કે તો ગોખીશ. પછી મને કે મને છે ને વિશ્વાસ છે સંતોનો, કે સંતો કે એટલે થાય જ, અને શ્રદ્ધા ગુરુજીના આ 2 ગુણ બહુ મોટા, વિશ્વાસ અને શ્રદ્ધા, અને ત્રીજું હેત. એટલે પછી મેં કંઈ આગ્રહ કર્યો નહીં, કારણ કે એ કે મને યાદ નથી રહેતું. પછી એણે ગોખવાનું શરૂ કરેલું. પછી લગભગ 3-4 મહિના ગયા ને ત્યારે મેં પાછું પૂછ્યું એકવાર, મેં કીધું દાદા ઓલું ચિંતામણી શરૂ કર્યો? તા કે હા, 15 કડી ગોખી નાખી. કે એ કે રોજ 1 કડી બોલું અને આખો દી બોલ બોલ જ કરો, આખો દી 1 જ કડી બોલવાની. પછી 15 કડી થઈ ગઈ. પછી હમણાં મને વનાભાઈ કહેતા કે લગભગ થોડા સમય પહેલાં ધામમાં ગઈ પહેલાં કે મેં પૂછ્યું તો કે મારે મેં 25 કડી એ પોગી ગયો છું, એટલે 1/2 ચિંતામણી એણે ગોખી નાખ્યો ગુરુજી. તોય યાદ ન રહે તોય પણ, એટલે એને યાદશક્તિ અને ગોખવું ને ગોખવું કઠણ નથી, ગોખ્યા પછી કાયમ માટે જે રાખવું ને એ વધારે કઠણ. એટલે એ કાયમ બોલતા આવૃત્તિ કરતા. પછી એવું કહેતા કે આમાં ભગવાનના અંગોનો મહિમા આવે છે ને, એટલે કે ભગવાનમાં હેત બહુ થાય છે. પૂજામાં હું બોલું ને કે સ્વામી મને બહુ મજા આવે છે, એવું કહેતા દાદા. અને ગુરુજી હમણે કહેતા એમ કે એ નાચે ને ગુરુમાં જે બેસીને જે ઊભા થાવ ને ગુરુજી, એ બહુ કઠણમાં કઠણ હાથળ ભરાઈ જાય. તો એ એમનું નાચવાનું અને એમની હાલ એ મને બહુ ગમતી ગુરુજી, બસ એટલું મને ખ્યાલ છે. સજાન દાદાના જીવનમાં ભગવાન સંતો ગુરુજી એના પ્રત્યે એમને વિશ્વાસ નિષ્ઠા શ્રદ્ધા ભાવ પ્રેમ આપણે ગણવા મળીએ તો ઢગલો થાય એટલા બધા દાદામાં ગુણ હતા. પરંતુ વાલા ભક્તો, એવા મોટા હોય અને મોટા વધારે જાણે માણે, આપણે તો એટલું બધું ન જાણીએ, છતાં બધા ભક્તો સંતોએ ખૂબ દાદા વિશે સારી બધી વાતો આપણને કરી. છેલ્લે આપણે ગુરુજી દાદા વિશે થોડી વાતો કરશે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા.
વિક્રમ સંવત 2080 ફાગણ સુદ 9મી હરિજયંતિના પવિત્ર દિવસને વંદન કરીએ. આજના જાગરણમાં તારીખ 18/3/2024 અને સોમવારે આપણે ખસ નિવાસી પરમ ભક્ત ખોડાભાઈ વિઠ્ઠલભાઈ હળિયલની ગુણાનુવાદ સભા શ્રદ્ધાંજલિ સભામાં કુંડળધામમાં ભજન હોલમાં વાલા વાલા મોટા રાજા ધીરાજ, નાના રાજા ધીરાજ, હરિકૃષ્ણ મહારાજ, વાલા સર્વ પૂજનીય અત્ર ઉપસ્થિત સંતો અને બધાય સમર્પિત ભક્તો, બોટાદથી અમારા કેટલાક 17 જેટલા આ ગુણાનુવાદ સભામાં બધા ભક્તો આવ્યા છે, બીજા ઉપસ્થિત બધા હરિભક્તો, ભાઈઓ, બહેનો, બાળકો અને ઝૂમમાં એમ જ જે કોઈ નેટ દ્વારા આ સભા માણી રહ્યા છે એવા બધાને કુંડળધામથી અમારા બધાના ભાવથી જય સ્વામિનારાયણ. અક્ષર નિવાસી પરમ ભક્ત કુંડળધામમાં સમર્પિત ખોડાભાઈ વિઠ્ઠલભાઈ હળિયલ, એના વિશે પૂર્વ વક્તાઓએ બહુ બધી સારી સારી ટૂંકી ટૂંકી પણ હૃદય હલબલાવી નાખે એવી એમના ગુણ વિશે વાતો કરી. મને જે વધારે વધારે આશ્ચર્ય લાગે છે એ છે, કોઈકે કહ્યું કે એમણે અમારો ક્યારેય સમય વધારે લીધો નથી. 24 વર્ષ કુંડળધામમાં રહ્યા, હું તમને કહું તો મેં એને 24 મિનિટ સમય ક્યારેય આપ્યો નથી, કદી નહીં. એને ક્યારેય કોઈ સંતનો સમય ઝાઝો લેવો પડ્યો હોય એવું બન્યું નથી. એના જીવનમાં મુશ્કેલીઓ અને દુઃખો નહીં હોય એવું તો નહીં, પણ એટલા બધા એ ખબરદાર હતા, સુરવીર હતા, આનંદમાં રહેનારા હતા, કાંઈ બીજું ગણતા જ નહીં. ભાઈ ભગવાન જેને આપણે ભગુજી કહીએ છીએ એણે વાત કરી, એ જોતા પોતે ગામમાં ઘણા બધા કહીએ તો સત્સંગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગામના ભગત, નાનપણથી મંદિર જવાનો નિયમ, મંદિર બંધ થઈ ગયું હોય તો બહાર બેહી નહીં, બધા નિયમો કરનારા, કોઈ દી મંદિર ચૂકે નહીં, વર્ષો સુધી ગઢપુર પુણ્યમ ભરી. હવે આ બધું એનામાં હતું, એ મંદિરે જઈને કથા કરે, રાગ રાગણીઓ બધી એને ગામમાં એકને જ આવડે, એટલા બધા એ ગામમાં એક સર્વશ્રેષ્ઠ ભગવાનના ભગત. અને કુંડળમાં આટલા વર્ષ રહ્યા, પણ આશ્ચર્યની વાત એ છે કે કોઈએ આવીને એમનાથી પોતે દુખાઈ ગયા હોય કે કોચવાઈ ગયા હોય કે ખોડાભાઈએ કાંઈ અપમાન કર્યું હોય અને પેલો ભાઈ બિચારો એમનાથી મૂંઝાઈ ગયો હોય એવી એક ઘટના નહીં, એક ઘટના નહીં. કેમ જીવાય છે આટલા વર્ષ આ બધા બુઝુર્ગ સાથે રહેવાનું, વિવિધ પ્રકૃતિ, વિવિધ સંસ્કૃતિ, વિવિધ ગામના, વિવિધ જ્ઞાતિના, વિવિધ કુટુંબમાંથી વિવિધ સંસ્કારો લઈને ભેગા થયેલા આ બધા 100-150 જે બધા વૃદ્ધો સમર્પિતો, એની ભેળા એ એક રમકડાની જેમ ખૂબ હસીને આનંદથી 24 વર્ષ જીવ્યા. અને તમે હમણાં લાખાભાઈની વાણીમાં સાંભળ્યું કે એને ઘરે જવું ગમે જ નહીં, મને આમ છાતીમાં કે બાણ મારે ભાલું મારે એવું અહમું લાગે ઘરે જવું પડે, એટલું બધું એને ગામ કરતાં ધામમાં હેત, એટલું બધું એને સંબંધી કરતાં સત્સંગીમાં હેત, એટલું બધું એને પોતાના
સંતાનો કરતા સંતોમાં હેત. હવે આ મુક્ત નહીં તો બીજું શું, મુક્ત નહીં તો બીજું શું? તમે કોઈ આટલા વર્ષ ખોડા દાદા ભેળા રહ્યા છો તે એવું મને ખોળીને આપો કે ખોડાભાઈને વિશે આ ભયંકર આસક્તિ ભયંકર નબળાઈ હતી એવું એકાદ ગોતીને મને દો. તમે કહો કે ભગત બહુ સારા હતા પણ હવા દિયા એટલે એક નંબરના, કહો લ્યો. તમે કોઈ એવું કહો કે ભગત બહુ સારા પણ વતાવાય નહીં, માની એટલે એની વાત કરવામાં. તમે કોઈ એવું કહો કે ભગત હારા ફૂલડા વીણે વહેલા ઉઠીને પણ વતાવ્યા થાય નહીં, ક્રોધ એટલે દુર્વાસાનો. એવો કોઈ પણ જે કહેવાતો મોટો દોષ ખોડાભાઈમાંથી તમે ગોતીને કાઢી દો લ્યો, કોઈ દોષ નહીં. એને માન નહીં, ક્રોધ નહીં, કામ નહીં, લોભ નહીં, સ્વાદ નહીં, સ્નેહ નહીં, કોઈ દોષ નહીં, ઈર્ષા નહીં. એના બધા દોષ ટળી ગયેલા, એની બધી વાસના બળી ગયેલી. અને અખંડ ભજન એને ચાલુન ચાલું ચાલુન ચાલુ રે. આ કેટલી બધી ભગવાનની સંતોની ભક્તોની એના ઉપર કૃપા ગણાય તમે કલ્પના તો કરો. આવું કોને નથી કરવું, આવા ભક્ત કોને નથી થવું, આવા નિર્દોષ કોને નથી બનવું, આવા નિર્વાસની કોને ન થવું હોય, આવા સગા સંબંધી ગામમાંથી પરિવારમાંથી હેત તોડીને વૈરાગી ત્યાગી કોને ન બનવું હોય, કોને એવા ગુણો કેળવીને પરમાત્માને રાજી કરવાની ભાવના ન હોય. આપણને બધાને મનમાં એમ થાય છે કે એવા ગુણિયલ આપણે પણ બનીએ કે જે આપણને જોઈને સંતો ભક્તો બધા આનંદથી રાજીપો વરસાવે. પણ એવા ગુણો ક્યાંથી કાઢવાવાલા? આ તો જન્મ જન્મની શ્રીપુરાંત ખેંચાતી આવતી હોય, કેટલીક કમાણી ભેગી થઈ હોય, અને ત્યારે એનામાં આવા એક ઉચ્ચ કોટીના સંત જેવા ગુણો આપણને જોવા મળતા હોય. અને આવા ગુણિયલ જે અમારા કુંડળધામના સમર્પિત બાપાઓ એક નહીં, અહીં ઢગલો છે ઢગલો. ભગવાન સ્વામિનારાયણે આવા ખોડાભાઈ જેવા મને એક આપ્યા છે એવું કોઈ માનતા નહીં. ખોડાભાઈ જેવા મને 200 બાપાઓ ભગવાને દીધા છે. આ મારી મોટામાં મોટી મૂડી છે, આ મોટામાં મોટી મૂડી ભવતર્યાની હુડી. અને હું કાયમ કહું છું કે આ હું મારા જીવનને ભાભાને કારણે બહુ ધન્ય ભાગ્યશાળી માનું છું. ભાભા ભેગું રહેવું મને બહુ ગમે છે. એક વખત મારો એવો હતો, મારી ઉંમર નાની હતી તે મને ભાભા ગમતા નહીં, અને ભાભાની કાંઈક ને કાંઈક મશ્કરી કરું, ઠેકડી કરું, એના સ્વભાવ વિશે કાંઈક ને કાંઈક કોમેન્ટ કરું. પછી જેમ જેમ મારી ઉંમર થઈ, પક્વતા થઈ, પછી મને ભાભા ઉપર પ્રેમ બહુ થવા માંડ્યો. વૃદ્ધો મને બહુ ગમવા લાગ્યા, એની સમજણ, એની પીઢતા, એના અનુભવો એ મને બહુ વાલા લાગવા માંડ્યા. અને એટલે જ કુંડળમાં આટલા ભાભા આનંદપૂર્વક રહે છે અને અમે સંતો એમની સાથે રહીએ છીએ. અમને ભાભા હાચવે છે, અમે કાંઈ ભાભાને હાચવતા નથી. કેમ જે ભાભા તો બહુ જાજા અનુભવને લઈને એક હાલતી ચાલતી મહા મોટી લેબોરેટરી જેવા અનુભવી ભાભાઓ છે. એના અનુભવમાં જ બધા પુસ્તકોનું જ્ઞાન સમાયેલું છે. કોઈ ભાભા આગળ આપણે બેસીએ તો ખબર પડે એને વેણે વેણે એટલી બધી વાતો આપણા જીવનમાં આત્મસાત કર્યા જેવી નીકળતી હોય છે કે એને સમજનારા જો આપણે હોઈએ તો આપણું કલ્યાણ ઝટ થાય. કેમ જે આ કાંઈ આ જન્મના ભક્તો હોય નહીં, આ બધાય પૂર્વે પણ ઘણા જન્મમાં સાધના ભક્તિ કરીને આવેલા, અધૂરું પૂરું કરવા જન્મેલા મુક્તાત્માઓ હોય. અને એનાથી જ આવા ગુણો કેળવીને સંતો ભક્તોની ભેળા મહળાઈને આનંદથી રહી શકાતું હોય. બધાથી થતું નથી એટલે કહું છું, બધાથી થતું નથી. ખારા સમુદ્રમાં મીઠી વીડી જેવા કેટલાક ભાભાઓ છે.
આજુબાજુ ચારે કોર જોવો તો કોઈ એવા હોય નહીં, એ એક જ એવા હોય મીઠા મજાના ભક્તિભાવથી છલકતા, આનંદથી છલકતા, ભગવાનને પામવા માટે થનગણતા સાધુ સંતોમાં ખરી આત્મબુદ્ધિ રાખીને દાસના દાસ થઈ અહર શ્વાસ લેનારા આવા મુક્તો ક્યાં મળે? આવાના ભેળું રહેવાનું આપણું નસીબ ક્યાંથી હોય? આ તો મહારાજની જ દયા છે. એટલે આવી રીતે આ કુંડલધામના ટીંબામાં ઉતાવળીને કિનારે કહીએ તો સંત સરોવર, ભક્ત સરોવર, સહજાનંદ સરોવર, સ્વામિનારાયણ સરોવર ને શ્રીજી સરોવર, આ પાંચ સરોવરની વચ્ચે આ જે પોપડો છે કે જ્યાં ભગવાન સંતો ભક્તો સાથે 65 થી 68 વાર આવ્યા અને આ આખું કુંડળ પ્રસાદીની રજ કરી આપ્યું કે વાલો ગયા છો ઘેરે ઘેરે રે, કાંઈ લીલાશી કુંડળની શું કહું રે, ત્યાં તો સર્વે પ્રસાદીની રજ છે. આવા ભગવાન અને નંદ સંતોના ચરણરજથી પાવન થયેલા કુંડળધામમાં આવા ભાભા કે જે આખા ગામમાં આમ સર્વશ્રેષ્ઠ ભક્ત હોય, ગામના મંદિરના પૂજારી હોય, અને એ બધા એવા મુક્તો કુંડળધામમાં આવીને આવા નિર્માની થઈને અખંડ ભજન કરે, અખંડ સેવા કરે, અખંડ કીર્તન ગાય, આ જે માહોલ અને એમાં જે કોઈ આવીને બેઠા હોય રહેતા હોય એને કેટલું બધું સ્પીડમાં ભગવાન તરફ આગળ વધાતું હોય એની ખબર કોઈક વિચારવાનું હોય એને પડે. બીજાને તો કાંઈ ગતાગમ પડે નહીં, બીજા તેવું સમજે કે આ લોકોને હવે કુંડળમાં કામ હોય એટલે ભાભાને ભીહ મારીને અહીં રાખે અને બધાની પાસે સેવા કરાવે, કામ કરાવે, એવું નથી હો. બરવાળામાં, કુંડલમાં, બેલામાં, વયામાં બધી બાજુ જોઈએ એટલા મજૂરો મળે છે અને એને બધાને ચૂકવવાના કાવડિયા પણ દેનારા કેટલાય છે, પણ એ બધા મજૂર કહેવાય અને આ બધા ભગવાનના સેવક કહેવાય. આમની સેવા ભગવાનને જેવી ગમે એવી કોઈ મજૂરોની સેવા ગમે ખરી? માટે આ બધા મુક્તો આ ધામમાં સ્વામિનારાયણ ભગવાનની, મંદિરની, સંતોની, બધા સત્સંગીઓની, બધા યાત્રાળુઓની, કોઈ વિશિષ્ટ વર્ગ અહીંયા આવે એ બધા મોટા અધિકારી નેતાઓની, કોઈ આર્ટિસ્ટોની, ખૂબ બધાને સંપ્રદાયનો ગુણ આવે એવી સેવા બહુ મીઠી વાણીએ બધાને બોલાવીને કરે છે. તમને વાત સાંભળીને આશ્ચર્ય થશે કે આ કુંડળમાં મોટા મોટા રાજ્યપાલ જેવા કે બીજા નેતા કે મોટા અધિકારીઓ, આઈએસ ઓફિસરો કે મોટા મોટા ડીએસપી કે આઈજી જેવા પોલીસ, મોટા મોટા દિલ્હીના વકીલો, જજો, મોટા મોટા ગાનારા સિંગરો, આર્ટિસ્ટો કે કેટલાક બીજા કહેવાતા સેલિબ્રિટીઝો અહીં કુંડળમાં આવ્યા છે. અને તમને મને વાત કરતાં ઘણો આનંદ થાય છે કે જે કોઈ અહીં આવ્યા છે એ બધાએ આ ભાભાઓથી જબ્બર પ્રભાવિત થઈને ગયા છે. એ લોકોએ કાયમ મને એવું કીધું કે આ બધા વૃદ્ધો કેટલા નિર્માની, કેટલા ભાવવાળા છે, આમ હાથ જોડીને જ વાત કરે, આટલા બધા મોટી ઉંમરના આ બધાએ કેટલા બધા વિનમ્ર અને ભગવત ભક્ત હૃદયના છે, આને જોઈને અમને બહુ ખુશી થાય છે. અને લોસ એન્જલસમાં અમેરિકામાં રહેનારા પંજાબના ડૉક્ટર સતીન્દ્ર ધીમાન, જે 40 વર્ષથી ત્યાં ધોળિયા કાળિયાને મેનેજમેન્ટ ભણાવે છે, એ જ્યારે અહીંયા 15 દિવસ સુધી રહ્યા અને આ ભાભાના ભેળા એણે રહીને ભાભાના ગુણો જોયા અને એ સતીન્દ્ર ધીમાન ડૉક્ટર તો આ બાપાઓના ગુણ ગાતા થાકતા જ નથી. એ કે મને બાપાની ખીચડી સાંભળે છે, બાપાનો પ્રેમ સાંભળે છે, કુંડળની ગૌશાળાની ગાયો સાંભળે છે, વહુ મને કુંડળમાં દિવ્યાનંદ મળ્યો છે. આજ પણ કોઈ વ્યક્તિ કુંડળના ગેટમાં અંદર આવે અને આ બાબાના ભજનના વાઇબ્રેશનો એના અંતરને ઝંઝકોળે છે અને આ ભૂમિ પ્રસાદીની છે એની દિવ્યતા એ સૌના હૃદયમાં શાંતિ પાથરે છે. અને આ જે સેવા યજ્ઞ
આ મોક્ષનું જે આ મોટું કારખાનું ચાલે છે એમાં એક પછી એક હીરા તૈયાર થઈ અને અક્ષરધામમાં શ્રીજી મહારાજના મુંગટમાં જડાતા જાય છે. હે અમારા જયરામ દાદા, વાનાણીથી શરૂ થયો છે કુંડલધામમાંથી અક્ષરધામમાં જવાનો સીધો માર્ગ. એક પછી એક સમર્પિતો, એક પછી એક મુક્તો સંતો પણ જોગી સ્વામી જેવા અક્ષરધામને પામી રહ્યા છે. વાલા ભક્તો, આ કોઈ નાની હોની આ ઘોર કળીમાં વાત સમજશો નહીં, વિચાર કરો તો ખબર પડે કે આ કલ્યાણ થાય એવી આખી આ જે સિસ્ટમ છે, આ જે માહોલ છે, એને નિર્માણ કોઈએ કરવો હોય તો એ કેમ થાય, કોનાથી થાય, ક્યારે થાય, કેટલા વર્ષે થાય, કેટલા પરિશ્રમે થાય, વિચારો તો કોકને ખબર પડે, બધાને ખબર પડે. ભણેલા ગણેલા બુદ્ધિશાળી માણસો એમ કહે છે કે પરમાત્માએ આપણા શરીરમાં જે લોહી બનાવ્યું છે ને, લોહી, એ લોહી બનાવવાનું મશીન કરવું હોય, મશીન કેટલે દાખલે કેટલી ભૂમિમાં કેટલી મોટી ફેક્ટરી કરો, ત્યારે એક ટીપું લોહી બનાવવાના કેટલા રૂપિયા થાય, એ કોક ભણેલા ગણેલા વૈજ્ઞાનિક એનો આખો હિસાબ કરીને આપણને કહે, ત્યારે આપણે હલબલી જઈએ. અને આપણે ખોરાક ખાઈએ અને ભગવાને આ શરીરરૂપી ફેક્ટરી બનાવી છે એમાં પટાપટ એની મેળે લોહી બને છે. જે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલો આ દિવ્ય સંપ્રદાય એમાં પટાપટ એની મેળે આવા બધા મુક્તો પાકે છે. બાકી તમને કહું, કેરી પકવવી હારી, કેળા પકવવા હારા, ચીકુ પકવવા હારા, પણ માણા પકવવો એ નથી હારું, બહુ કઠણ છે. સમજ્યા? ઘણા કહે છે પાણા ઘડવા હારા, માણા ઘડવા બહુ ખતરનાક. કેમ છે? પાણાને તમે જેમ રાખો એમ રહે, એને મેળે હાલતો ન થાય, માણા ભાગી જાય. અને પાણાને તમે રાખીને ટાંકડું લઈને ટોચો, તે બિચારો એમ કહે નહીં ધીમે રહીને વાગે છે. અને માણાને તો હાથ ફેરવતા જવાનું, કાંઈ કંઈ થાય તો કે એમ નહીં, એમ નહીં, એમ નહીં, એમ કરો. ખ્યાલ આવે છે તમને? મારો મોક્ષ કરવો હોય તો એમ નહીં, મને આમ રાખો તો મારો મોક્ષ થાય. દર્દી ડૉક્ટરને સલાહ આપે, એમ નહીં, તમે આમ દવા કરો તો હું હાજો થાવ. માણા એટલે માણા બાપ, એને હરખા કરવા ને ઘડવા ને મુક્ત કરવા ને મોહ મુકાવવો ને ધામ ભેગો કરવો, એ રાડ નાખી જવા જેવું વહમું પડે એવું કામ છે. પણ આ બાબાને સંગે અમારા બધાનો મોક્ષ થઈ જશે. કેમ જે આ માહોલ જ ભગવાને એવો આપ્યો છે, કેમ આ શરીર જ એવું છે કે એમાં અનાજ નાખો અને એમાંથી મેળે લોહી બને કાંઈ કર્યા વગેરે. એમાં સંપ્રદાય જ એવો છે કે આમાં કોઈ આવી જાય, આ ભાભા ભેગા કોઈ રહે તો એની મેળે મુક્ત થઈ જાય, અક્ષરધામમાં પહોંચી જાય, દોષ બધા ટળી જાય, વાસના બધી બળી જાય, ભગવાનમાં હેત ન થતું હોય તોય થઈ જાય, ઘરબાર પરિવારમાંથી હેત ન તૂટતું હોય તોય તૂટી જાય, કરોડો જન્મથી નથી થયું એ કામ આના જન્મમાં ફટાફટ પૂરું થઈ જાય, એવો આ સંપ્રદાય, એવો આ સત્સંગ, એવો આ માહોલ ભગવાન સ્વામિનારાયણે આપણને નિર્માણ કરી આપ્યો છે. આ બહુ દુર્લભ છે, નથી મળે એવો, એ આપણને ભગવાને દયા કરીને આપણા કલ્યાણને પૂર્ણ કરવા માટે આજ આપેલો છે. માટે આ માહોલને સેવીને આપણે આપણું કલ્યાણ કરી લેવું ખોડા બાપાની જેમ. આ આપણે સમજવાનું છે. આ આખી શ્રદ્ધાંજલિ સભામાંથી, ગુણાનુવાદ સભામાંથી કાલ સવારે આપણી પણ ગુણાનુવાદ સભા થવાની છે. હવે જીવાય એટલું આપણે કોઈએ જીવન નથી, બધા 50-60 પ્લસ છીએ. થોડી ઘણી કાંઈ કચાશ હોય તો આવી ગુણાનુવાદ સભા સાંભળીને વહેલી તકે તે બધી આસક્તિ દોષો ખોટ ખામીઓ ભજન કરીને ટાળી દેવી અને ખોડા બાપા જેમ અખંડ ભજનાનંદી બનવું. અમે સદા આનંદમાં રહેવું એમ કહીએ છીએ,
પણ સદા આનંદમાં તો ખોડા દાદા જેવા કોઈક જ જીવન જીવતા હોય છે, જે આપણે બધાએ આપણી હગી આંખે જોયું છે. માટે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં અને અક્ષરધામમાં મહારાજની સેવામાં બેઠા છે અમારા સમર્પિત બાપા આનંદ દાદા અને પ્રેમજી દાદા અને બધાની ભેળા. તો એવા ખોડા દાદાના ચરણમાં હું પ્રાર્થના કરું છું કે હે વાલા મહારાજ, હે અક્ષરધામના મુક્તો, મારી ઉપર કૃપા કરો, તમારા જેવો અખંડ ભજનાનંદી બની જાઓ, અખંડ સ્મરણાનંદી બની જાઓ, અખંડ સેવાનંદી બની જાઓ, અખંડ સત્સંગના આનંદથી અખંડ રસબસ થઈ જાઓ, એવી મારા ઉપર કૃપા કરજો. કોઈ મારાથી દુખાય નહીં, તમારાથી જેમ કોઈ દુખાતું નથી એમ, અને બધાનો રાજીપો સહજ સ્વભાવે મારા ઉપર વર્તતો રહે એવી હું બે હાથ જોડીને માગણી કરું છું. આપ પણ બધાય સંતો ભક્તો રાજી થઈને એવી ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાન ખરેખરા રાજી થાય એવું જ જીવન મન કર્મ વચને જીવાય. બસ એટલું આ પરમ ભક્ત ખોડાભાઈ વિઠ્ઠલભાઈ હરિયલ ખસના કુંડલધામના સમર્પિત એમની આ શ્રદ્ધાંજલિ સભા નિમિત્તે આપણે શ્રદ્ધાસુમન ચડાવીશું અને ભગવાન શ્રી હરિ અને ખોડા દાદાનો રાજીપો સંપન્ન કરશું. સૌને ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ વાલા ભક્તો, આજે પરમ પવિત્ર હરિજયંતિના શુભ જાગરણમાં અક્ષરનિવાસી ભક્તરાજ ખોડા દાદાની આ શ્રદ્ધાંજલિ સભા ગુણાનુવાદ સભામાં વાલા ભક્તોએ સંતોએ અને પૂજ્ય છેલ્લે ગુરુજીએ આપણને ખૂબ સરસ એના જીવનનો અર્ક આપણને કહ્યો હતો. ગુરુજીએ છેલ્લે પ્રાર્થના કરી એમ પ્રાર્થના સાથે આપણા જીવનમાં એ બધા ગુણો આવે એ મહારાજના ગુરુજીના બધા સંતોના ભક્તોના દાદાના ચરણમાં પ્રાર્થના કરી આજની સભાને આપણે અહીંયા મહારાજના નામ સાથે પૂર્ણ કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.